તો આજે આપણે જે બીએસસી ક્લાસ 1-2ની જે એક્ઝામ લેવાઈ હતી એનું જે ઇકોનોમી એટલે કે અર્થતંત્રનું જે સોલ્યુશન જે છે એ જોવાની કોશિશ કરીશું. તો પહેલા પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન વાત કરે છે પેમેન્ટ બેંક. પેમેન્ટ બેંક બાબતે જે છે સાચું વિધાન કરેક્ટ સ્ટેટમેન્ટ કહેવાનું છે. પહેલા પહેલી વાત કહે છે કે વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયાની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે. પહેલા પહેલું વિધાન તે ખોટું દઈ દીધું છે. અહીંયા 10 લાખ નથી પરંતુ 1 લાખ છે. પેમેન્ટ બેંક જે છે અહીંયા 1 લાખ રૂપિયા સુધી તે પૈસા જે છે જમા કરાવી શકે છે. 1 લાખ કરતાં વધારે જમા કરાવી શકતા નથી એટલે પહેલું ખોટું થઈ ગયું. પહેલું ખોટું થઈ ગયું એટલે આ ડી ઓપ્શન જે છે એ પણ નીકળી ગયો. હવે બીજી વાત કરીએ તો સી વાત કરે છે કે પેમેન્ટ બેંક જે છે એને આરબીઆઈ પાસે રોકડ અનામત ગુણોત્તર કેશ રિઝર્વ રેશિયો જાળવવો જરૂરી નથી એ વિધાન ખોટું છે. કારણ કે સીઆરઆર જે છે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો એ પેમેન્ટ બેંકોએ પણ જાળવવાનો હોય છે. તો આ પણ નીકળી ગયો એટલે ઓપ્શન બચે છે ખાલી બી. સાચું કહ્યું છે તો બી સાચું છે કે આ પેમેન્ટ બેંકો એટીએમ આપી શકે છે, ડેબિટ કાર્ડ પણ આપી શકે છે અને ચૂકવવા પ્રેષિત રકમ એટલે કે રેમિટન્સ જે છે રેમિટન્સની સેવાઓ પણ આપી શકે છે. રેમિટન્સનો મતલબ શું થાય? વિદેશમાં જે લોકો કામ કરતા હોય અને એ ભારતમાં જે પોતાના પૈસા મોકલે એને રેમિટન્સ કહેવામાં આવે. એટલે વિદેશમાંથી તો ડોલર અથવા આનું જે ચલણ હોય એ મોકલતા હોય તો એને રેમિટન્સ કહેવામાં આવે. પરંતુ એ પણ યાદ રાખી લેજો કે પેમેન્ટ બેંક એ ક્રેડિટ કાર્ડ આપી શકતી નથી અથવા તો લોન આપી શકતી નથી. એ લોન આપી શકે નહીં, બરાબર? તો આપણે જોઈ લીધું. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ તો બીજો ક્વેશ્ચન કોની વાત કરે છે? બીજો ક્વેશ્ચન વાત કરે છે કે એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે બેંકની અંદર અમુક લોકો જે છે બેંક પાસેથી લોન લઈને જતા રહે, પછી લોન બૂચ મારીને જતા રહે, લોનય ન ભરે, વ્યાજે ન ભરે, હપ્તોય ન ભરે, કાંઈ ન ભરે, બરાબર? લોન લઈને પછી બૂચ મારી અને જતા રહે. તો આવા કેસની અંદર બેંકની લોન જે છે સલવાઈ જાય, ફસાઈ જાય, તો બેંકની જે ફસાઈ ગયેલી લોન જે છે એને એનપીએ કહેવામાં આવે, નોન પરફોર્મિંગ એસેટ્સ. એસેટ્સ એટલે કે પૂંજી. આ એવી પૂંજી છે કે જે હવે વર્ક કરતી નથી, નોન પરફોર્મિંગ, પરફોર્મ કરતી નથી, તો એને એનપીએ કહેવામાં આવે. ટૂંકમાં કહીએ તો બેંકની સલવાઈ ગયેલી લોન કે હવે ફસાઈ ગઈ છે, પાછી આવવાની શક્યતા લાગતી નથી, તો બેંકના એનપીએ જે છે વધતા જાય છે. તો ભારત સરકારે એને સોલ્વ કરવા માટે 4R જે છે એ સોલ્યુશન અપનાવેલું છે. તો 4R શું છે? તો 4R છે રિકગ્નાઇઝેશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઇઝેશન અને રિફોર્મ. આ એનો જે સાચો જવાબ જે છે એ છે, બરાબર? ઇકોનોમીના અમુક લેક્ચર મેં લીધેલા છે, બરાબર? અને એમાં એક બે વાર જે કરંટ અફેર્સમાં હતું ત્યારે મેં આ 4R જે છે એને ડિટેલમાં સમજાવેલું છે કે 4R શું છે. અત્યારે ખાલી આ જવાબ રાખીએ, બરાબર? રિકગ્નાઇઝેશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઇઝેશન એન્ડ રિફોર્મ. ઓકે, અહીંયા જો આ જે 4R મતલબ જે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે રિકગ્નાઇઝેશન, રિઝોલ્યુશન, રિકેપિટલાઇઝેશન અને રિફોર્મ. આગળનો ક્વેશ્ચન વાત કરે છે ટી બિલ્સ વિશે. ટી બિલ્સ એટલે કે ટ્રેઝરી બિલ્સ. ટ્રેઝરી બિલ્સ બાબતે પણ સાચા વિધાન કહેવાના છે. પહેલાં પહેલું ટ્રેઝરી બિલ્સ એટલે તમને ખબર હોવી જોઈએ આ શું છે. તો આ એક એવી વસ્તુ છે કે જેના દ્વારા સરકાર જે છે એ પૈસા મેળવવાની કોશિશ કરે છે. સરકાર પાસે જ્યારે પૈસા ખાલી થઈ જાય અને સરકારે જો પૈસા મેળવે તો ક્યાંથી મેળવે? સરકાર જે છે એણે લોકો પાસેથી પૈસા મેળવવા હોય તો એ ટી બિલ્સ રજૂ કરે. શું કરે? ટી બિલ્સ રજૂ કરે અથવા તો ટ્રેઝરી બિલ્સ. ટી બિલ્સને શું કહેવામાં આવે? ટ્રેઝરી બિલ્સ કહેવામાં આવે. ટી બિલ્સ રજૂ કરે અથવા તો સરકાર શું કરે? અથવા તો સરકાર જીસેક રજૂ કરે. જીસેક એટલે શું? ગવર્મેન્ટ સિક્યુરિટી, ગવર્મેન્ટ સિક્યુરિટી. આ બંને રજૂ કરે. જો એ એક વર્ષથી વધારેનો સમયગાળો હોય, તો એને ગવર્મેન્ટ સિક્યુરિટી કહેવાય. પરંતુ એ એક વર્ષથી ઓછો સમયગાળો હોય, તો એ ટી બિલ્સ કહેવાય, ટ્રેઝરી બિલ્સ કહેવાય. ટ્રેઝરી બિલ્સ કેટલા હોય? તો કે 90 દિવસના હોય, 180 દિવસના હોય, આવી રીતે અલગ અલગ દિવસના હોઈ શકે છે. વધુમાં વધુ એ એક વર્ષના હોય, એક વર્ષ કરતાં વધારના હોઈ શકે નહીં. કારણ કે એક વર્ષ કરતાં વધારના હોય તો પછી એને જી સેક ગવર્મેન્ટ સિક્યુરિટી કહી શકાય. તો આ ટ્રેઝરી બિલ બાબતે કહેવાનું છે. અત્યારે હું તમને એક વાત કહી દઉં કે ટ્રેઝરી બિલ્સ જે છે એ માત્ર કેન્દ્ર સરકાર રજૂ કરી શકે, રાજ્ય સરકાર રજૂ કરી શકે નહીં, બરાબર? રાજ્ય સરકાર આવા કોઈ ટી બિલ્સ જે છે એ રજૂ ન કરી શકે. રાજ્ય સરકાર પણ આવી વસ્તુ રજૂ કરી શકે, પરંતુ એને ટી બિલ્સ નથી કહેતા, એને કંઈક બીજી વસ્તુ કહે છે. એને ડેવલપમેન્ટ બોન્ડ માટેની કંઈક અલગ વસ્તુ જે છે એ કહે છે. એનો શબ્દ મને અત્યારે યાદ નથી, બરાબર? બાકી ટી બિલ્સ જે છે એ માત્ર કેન્દ્ર રજૂ કરી શકે, રાજ્ય ન કરી શકે. એટલે બીજું વિધાન તાત્કાલિક તમારું ખોટું પડી જાય કે આ બિલો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે, માત્ર કેન્દ્ર કરી શકે, રાજ્ય ન કરી શકે. તો બીજાને કાઢવાની કોશિશ કરીએ તો એક અંતરણ આવું બચે છે, બરાબર? તો એક તો 2માં આપેલું છે એટલે હવે જવાબ જે છે એ 3ના આધારે નક્કી થશે. ત્રીજા નંબરનો જોઈએ તો માત્ર આરબીઆઈ અને વેપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે. તિજોરી બિલો એટલે કે ટ્રેઝરી બિલ્સ. તો ત્રીજું વિધાન જે છે એ પણ ખોટું છે. કેમ? કારણ કે આપણી જેવા જે લોકો જે છે, કોઈ પણ નાગરિક જે છે, કોઈ પણ લોકો જે છે અથવા કંપની જે છે એ પણ આ ખરીદી શકે છે, બરાબર? એટલે કે ટી બિલ્સ ખાલી બેંક ખરીદી શકે એવું નહીં, લોકો પણ ખરીદી શકે છે. તો ત્રીજું પણ ખોટું છે. તો જવાબ હું સુધી પહોંચું હોય તો અહીંયા માત્ર એક જે છે એ જવાબ આવશે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ તો વાત કરે છે કે શેર. શેર વિશે, શેર એટલે કે હવે આજે સિંહ આવતી હોય એની વાત નથી કરતા, પરંતુ આ શેર અલગ અલગ કંપનીમાં એમાં જે ખરીદતો હોય, સ્ટોક માર્કેટ શેર બજારમાં એમાં ખરીદતો હોય એ શેરની વાત કરે છે. અને આ ઓલું શેર એ નથી કહેતા કે ફેસબુકમાં શેર કરો, વોટ્સએપમાં શેર કરો, એ શેરની પણ વાત કરતા નથી, બરાબર? જે સ્ટોક માર્કેટમાં હોય એની સાચું વિધાન કહેવાનું કે ઇક્વિટી શેર. ઇક્વિટી શેર એટલે શું કહેવાય? તો કે ઇક્વિટી શેર એ એક પ્રકારનો માલિક જ છે. એના કારણે શું થઈ ગયું? કંપની એક પ્રકારનો માલિક, કંપનીનો જે વ્યક્તિ પાસે કોઈ પણ કંપનીના ઇક્વિટી શેર હોય તો એ એનો માલિક બની ગયો. તેમના ધારકને કંપનીમાં થતી કમાણીના નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે. પહેલાં પહેલી વસ્તુ ઇક્વિટી શેર એટલે શું એ સમજો. હવે હું તમને કહું, માની લો કે તમે કોઈ કંપની જે છે, માની લો કે એબીસી નામની કોઈ કંપની છે, તમે આ એબીસી કંપનીના 10% ઇક્વિટી શેર લઈ લીધા, 10% ઇક્વિટી શેર લઈ લીધા, બરાબર? ઇક્વિટી શેર એનો મતલબ એમ કે તમે આ એબીસી કંપની જે છે એના માલિક બની ગયા. એના
માલિક બની ગયા આ કંપની એબીસી કંપનીએ જ્યારે કોઈ પણ નિર્ણય લેવાનો હશે કોઈ પણ નિર્ણય લેવાનો હશે તો તમને પણ બોલાવશે અને તમને પણ વોટિંગનો અધિકાર આપવામાં આવશે પરંતુ તમને વોટિંગનો અધિકાર કેટલો મળશે 10% જેટલો મળશે બરાબર જેટલા પણ લોકો પાસે ઇક્વિટી શેર હોય હકીકતમાં એવું યાદ રાખો કે ઇક્વિટી શેર એટલે કે માલિક હવે જો એક વસ્તુ સમજો કોઈ પણ માલિક છે તો માલિક હોય એને નફો થશે તો એમાં ફાયદો મળશે નફો થશે તો ફાયદો મળશે પરંતુ નુકસાન થશે તો એને ફાયદો મળશે નહીં નુકસાન થશે તો એને નુકસાન જે છે એ પોતે ભોગવવું પડશે કારણ કે માલિક વસ્તુ આપણે કોઈ પણ ધંધો શરૂ કર્યો હોય તો નુકસાન આપણે જ ભોગવવું પડે તો બસ ઇક્વિટી શેરનું પણ એવી જ વસ્તુ છે કે ઇક્વિટી શેરની અંદર શું હોય તો કે કંપની જે છે કંપનીને કમાણી થાય નફો થાય ઇન્કમ થાય રેવન્યુ મળે તો એમાં એને પાર્ટનરશિપ એમાં એને ભાગ મળે છે એમાં એને ભાગ મળે છે પરંતુ નુકસાન થાય તો એ નુકસાન પણ એને જ ભોગવવું પડે છે નુકસાન થાય તો પણ એને જ ભોગવવું પડે છે ઇક્વિટી શેર સિવાયની બીજી એક વસ્તુ હોય બીજી કઈ વસ્તુ હોય એ હવે બોન્ડ એ કહેવાય બોન્ડ બોન્ડની અંદર કેવું હોય જો કોઈ વ્યક્તિએ બોન્ડ ખરીદેલો છે તો બોન્ડની અંદર ફાયદો નુકસાન એનાથી કાંઈ ફેર ન પડે બરાબર ફાયદો નુકસાન એનાથી કાંઈ ફેર પડે નહીં માની લો કે તમે કોઈ કંપનીના બોન્ડ ખરીદેલા છે તો ફાયદો કે નુકસાન એનાથી કોઈ ફેર પડે નહીં જ્યારે તમે બોન્ડ ખરીદો ત્યારે તમને કહી દઉં કે દર વર્ષે તમને 8% વ્યાજ મળશે માની લો કે 6% વ્યાજ કીધું હોય તો તમને દર વર્ષે 6% વ્યાજ મળી જાય એનાથી એ ફેર નથી પડતો કે કંપનીને ફાયદો થાય કે નુકસાન થાય કંપનીને કેટલો ફાયદો થાય લાખોમાં રમે કે કંપની પછી તળીએ વહી જાય તમારે એનાથી કાંઈ ફેર ન પડે તમને દર મહિને જે છે એ 6% વ્યાજ મળી જાય પછી કોઈ વખતે કંપની તમને એ મહિનો કહે કે આ વખતે તો હવે અમારે કામ આવેલું નથી કોવિડનું લોકડાઉન આવી ગયું હતું તો કોવિડની મહામારીને કારણે લોકડાઉન એ બધું થઈ ગયું હતું તો પૈસા નહીં આપી શકવી એવું ચાલે નહીં બોન્ડની અંદર એવું ચાલે નહીં બરાબર બોન્ડમાં ફરજિયાત ચૂકવણી આપવી જ પડે જ્યારે ઇક્વિટી શેર એટલે શું તમે માલિક તો એમાં કદાચ તમને ન પણ મળે તો પહેલું વિધાન તો સાચું છે બીજી વાત કરીએ પ્રેફરન્સ શેર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય તો બીજું વિધાન જે છે એ ખોટું છે એમાં એવું ન હોય પ્રેફરન્સ શેરની અંદર શું હોય કે માની લો કે તમે ઓલરેડી કોઈ શેર કોઈ ઇક્વિટી શેર ધરાવો છો ઇક્વિટી શેર જે છે એ ઓલરેડી પહેલેથી જ તમારી પાસે કોઈ કંપનીના છે તો અને તમે હવે પ્રેફર્ડ શેર ખરીદ્યા છે પ્રિફર્ડ શેર ખરીદ્યા છે તો આની અંદર કેવું હોય પ્રિફર્ડ શેરની અંદર માની લો કે કંપની જ્યારે બંધ કરવાની છે કંપની માની લો કે કોઈ એબીસી કંપની છે આની ઉપર ઘણું બધું દેણું થઈ ગયું દેણું થઈ ગયું અને હવે એમને નક્કી કર્યું કે હાલો હવે કે કાંઈ નથી કરવું કે આપણે હવે આ કંપની બંધ કરી દેવી કંપની બંધ કરીને કંઈક ચા બાનો ધંધો ને એવું કંઈક કરવી અત્યારે આ કંપની બંધ કરી દેવી બરાબર હવે આ કંપની બંધ કરે તો પહેલાં તો દેણું બધું ચૂકવવું પડે તો જો દેણું ચૂકવવાનું હોય તો દેણું ચૂકવવાનું હોય તો આજે દેણું ચૂકવવાની વાત આવે તો ત્યારે ઇક્વિટી શેર ધરાવતો જે વ્યક્તિ હશે એને પૈસા હંમેશા છેલ્લે મળશે કેમ કારણ કે મેં તમને પહેલાં જ કીધું ઇક્વિટી શેરવાળો જે છે એ કોણ ગણાશે એ માલિક ગણાશે તો માલિકને તો હંમેશા પહેલાં દેણું ચૂકવીને પછી જે છેલ્લે વધતું હોય એમાંથી જ પૈસા મળશે અથવા તો જે નફો થતો હોય એમાંથી જ પૈસા મળશે અને જો નફો નહીં થતો હોય તો કંઈ નહીં પણ મળે બરાબર એટલે ઇક્વિટી શેરને જ્યારે કંપની વેચશે અથવા બધું જે હિસાબ કરશે લાસ્ટમાં તો સૌથી છેલ્લે પૈસા મળશે તો પરંતુ જો આ કંપની વેચવાની હશે અને બધો હિસાબ કરવાનો હશે તો જે પ્રેફરન્સ શેર ધરાવતો હશે પ્રેફરન્સ શેર એને પહેલાં પ્રેફરન્સ આપવામાં આવશે કે તમને આ પૈસા જે છે એ પહેલાં આપી દેવી તમને અમે આ જે પૈસા જે છે એ પહેલાં આપવામાં આવશે ઇક્વિટી શેરવાળાને લાસ્ટમાં મળશે પ્રેફરન્સ શેરવાળાને કોને મળશે પહેલાં મળશે એને પહેલાં પ્રાયોરિટી આપવામાં આવશે બરાબર તો આમાં તો માત્ર એવું કહે છે કે માત્ર ડિવિડન્ડ કમાવાનો જ અધિકાર છે એવું ક્યાં છે મેં અત્યારે જ કીધું કે જ્યારે કંપની દેવાળીઓ ફોંકાઈ જાય અને જે પૈસા ચૂકવવાનો હોય તો ત્યારે પણ એને પહેલો અધિકાર મળે છે તો અહીંયા તો એમ કહે છે કે માત્ર આ એક જ અધિકાર છે તો બીજું વિધાન ખોટું છે ઓનલી વન આન્સર આવશે હવે આગળ વાત કરીએ કે શું વાત કરે છે કે મની મલ્ટીપ્લાયર જે છે બેંકિંગ સિસ્ટમની અંદર અથવા તો અર્થતંત્રની અંદર ઇકોનોમીની અંદર નાણાં ગુણકને શું કહે ઇંગ્લિશમાં મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે એ વધશે કઈ રીતે હવે હું તમને એક વસ્તુ જણાવવા માગીશું કે આ યુપીએસસીમાં ઓલરેડી આ ક્વેશ્ચન જે છે બેઠો પૂછાઈ ગયો છે ઓપ્શન પણ બદલેલા નથી યુપીએસસીની અંદર યુપીએસસીની એનડીએની એક્ઝામ હતી એમાં સેમ આ ક્વેશ્ચન પૂછાયેલો હતો ઓપ્શન પણ ફેરવેલા નથી ત્યાંથી તે બેઠી કોપી મારેલી છે તો આનો આન્સર શું હોય પહેલાં તો મની મલ્ટીપ્લાયર વધે ક્યારે એક વસ્તુ એટલું મગજમાં ફિટ કરી લો કે મની મલ્ટીપ્લાયર જે છે આ આખો કોન્સેપ્ટ છે પરંતુ અત્યારે કોન્સેપ્ટ સમજાવવાનો ટાઈમ નથી અત્યારે એટલું સમજી લો કે મની મલ્ટીપ્લાયર ત્યારે વધે જ્યારે લોકો વધુ ને વધુ બેંક એકાઉન્ટ ખોલાવે જેટલા લોકો વધારે બેંકમાં ખાતા ખોલાવશે અથવા તો જેટલા લોકો બેંક સાથે જેટલા જોડાશે જેટલા વધારે રીતે જોડાશે બેંકમાં ખાતું ખોલાવવું એટલું જરૂરી નથી અમુક લોકો કદાચ જે પેમેન્ટ બેંક જે છે એમાં જોડાઈ જાય અથવા મોબાઈલની અંદર બેંકનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લે તો પણ ચાલે બરાબર એટલે કે જેટલા વધારે લોકો બેંક સાથે જોડાશે એટલી મની મલ્ટીપ્લાયર જે છે એમાં વધારો જોવા મળશે મની મલ્ટીપ્લાયરમાં કેટલો વધારો જોવા મળશે જેટલા લોકો બેંક સાથે વધારે જોડાશે ત્યારે તો પહેલી વાત કરે કે વસ્તી બેંકિંગ વલણમાં વધારો એટલે વસ્તીના વધારાને એને કંઈ લેવા દેવા નથી અથવા તો બેંકમાં વધારો થાય એનાથી પણ કંઈ ફેર ન પડે બેંક વધી જાય એટલે લોકો એકાઉન્ટ વધારે જ ખોલાવે એવું જરૂરી નથી સીઆરઆરમાં વધારો તો એને કંઈ લેવા દેવા છે નહીં દેશની વસ્તીમાં વધારો તો દેશની વસ્તીમાં વધારો થાય એને કંઈ લેવા દેવા નથી મેં શું કીધું કે જે લોકો જે છે એ એકાઉન્ટ વધારે ખોલાવે અથવા તો બેંક સાથે વધારે જોડાય એ જ જવાબ આવે બરાબર તો દેશની વસ્તી વધે તો એવું જરૂરી નથી કે દેશની વસ્તી વધે તો બધે એકાઉન્ટ ખોલાવવા જ મળશે અથવા બધા જે છે એ બેંક સાથે જોડાઈ જ જશે અમુક નહીં જોડાવે કેશમાં વહીવટ કરતા હોય બરાબર કે ગમે આજે લારીવાળાની આજે કે ત્યાં તો કંઈ બેંક હાલે નહીં તો કદાચ કેશમાં પૈસા દેતા હોય એવું બની શકે તો વૈધાનિક પ્રવાહી સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એમાં વધારો તો એ પણ જવાબ આવશે નહીં આનો સાચો જવાબ શું છે તો કે આનો સાચો જવાબ શું આવશે આ વસ્તી બેંકિંગ વલણ જે છે એમાં વધારો બરાબર અહીંયા ગુજરાતીમાં લખેલું છે એટલે મને એક્ઝેક્ટ આઈડિયા આવ્યો નહીં પરંતુ જવાબ જે છે આ આવશે વસ્તીના બેંકિંગ વલણમાં વધારો એનું ઇંગ્લિશ શું થાય તો કે
આ બેન્કિંગ હેબિટ ઇન્ક્રીઝ ઇન ધ બેન્કિંગ હેબિટ ઓફ ધ પીપલ, એટલે કે લોકોની જે બેન્કિંગની આદત જે છે, બેન્કિંગની આદત એમાં વધારો થશે, લોકોની બેન્કિંગની આદતની અંદર, બેન્કિંગ હેબિટની અંદર વધારો થશે, તો આ જવાબ આવશે બરાબર. એ બાકી એકઈ તો આમાં જે સેટ આવતા નથી બરાબર, સીઆર અને એસએલઆર ને આ બધા વસ્તીમાં વધારો થાય એ એકઈ તો આવતા નથી. આગળનો ક્વેશ્ચન જોઈએ તો સીપીઆઈ આઈડબલ્યુની વાત કરે છે, સીપીઆઈ આઈડબલ્યુ બરાબર, ગુજરાતીમાં લખેલું છે તો ઝાઝો અંદાજ આવતો નથી. સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને આઈડબલ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર, ઇન્ડસ્ટ્રીયલ વર્કર એટલે કે ઔદ્યોગિક કામદારો, ઔદ્યોગિક કામદારો માટે આ સીપીઆઈનું જે છે મૂલ્ય, સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક, આની માટેના આંકડા જે છે એની સ્પષ્ટતા કોણ કરે છે? તો હજી એક બે દિવસ પહેલાના તે ધ હિન્દુમાં આપણે વાત કરેલી હતી કે એક બે દિવસ પહેલાં જ વાત કરી હતી, આ કોણ રજૂ કરે છે? આ રજૂ કરવાનું કાર્ય જે છે એ લેબર બ્યુરો કરે છે, એટલે કે મજૂર બ્યુરો, લેબર બ્યુરો આ કાર્ય કરે છે બરાબર. અને આપણે એ પણ જોયું હતું કે આ સીપીઆઈના અલગ અલગ વસ્તુ છે, જેમ કે સીપીઆઈની અંદર આ શું છે આઈડબલ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર, આની સિવાય સીપીઆઈની અંદર જે એગ્રીકલ્ચર લેબર જે છે એ એલ આવે છે, પછી સીપીઆઈની અંદર રૂરલ લેબર આવે છે, પછી અર્બન લેબર આવે છે, પછી જે જોઈન્ટ લેબર આવે છે, આ એના અલગ અલગ વસ્તુઓ હતી, એ પણ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી હતી. અને એ કયો ડેટા કોણ કોણ આપે છે એ પણ જોયેલું હતું, સીએસઓ આ બધે બધો ડેટા રજૂ કરે છે એ પણ જોયું હતું, પરંતુ અલગ અલગ ડેટા અલગ અલગ આપે છે એ બધી વસ્તુ આપણે જોઈ હતી. રૂરલ ડેવલપમેન્ટ જે છે એ પણ એ પણ આનો ડેટા આપે છે, એ બધું આપણે એક બે દિવસ પહેલાંના થઈ હિન્દુમાં જ વાત કરેલી હતી, એક્ઝેક્ટ કયું હતું એ મને યાદ નથી અત્યારે, તમે જોઈ લેજો. આગળનો ક્વેશ્ચન જોઈએ વસ્તી પિરામિડ, વસ્તી પિરામિડ પોપ્યુલેશન પિરામિડ બાબતે સાચું વિધાન કહેવાનું છે. પહેલાં પહેલી વાત શું કહે છે કે વસ્તી પિરામિડમાં પુરુષો ડાબી બાજુએ અને સ્ત્રીઓ જમણી બાજુએ આપે છે. હવે જો પહેલાં પહેલી તો હું તમને આ એક રીતે એવું સમજો કે આ પ્રશ્ન જે છે ને આખો ચિત્ર ઉપરથી પૂછેલો છે, તમને એક ચિત્ર બતાવી દીધું હોય અને એની ઉપરથી પ્રશ્ન પૂછે છો. હકીકતમાં વસ્તી પિરામિડ શું છે? વસ્તી પિરામિડ જે છે એ એક રીતનો આલેખ છે, એક રીતનો શું છે આલેખ છે અથવા તો ગ્રાફ છે. એ ગ્રાફ હું તમને બતાવી દઉં અને એનો જે ચિત્ર જે છે તમે મગજમાં ફિટ કરી નાખો તો તમે જવાબ આપી શકો. જો આ એનું ચિત્ર છે, આખે આખો પ્રશ્ન જે છે આની ઉપરથી પૂછેલો છે, આખે આખો પ્રશ્ન જે છે એ આની ઉપરથી પૂછેલો છે. જો અહીંયા તમે જોઈ શકો છો આ જે બધી બધી વસ્તુ જે છે આ એક રીતનો આલેખ છે. આ જે સીધું રહ્યું એ કહ્યું છે એને આપણે વાય એક્સ કહીએ, એને વાય એક્સ કહીએ, અને આ જે આડું હોય આડું એને શું કહીએ, એને આપણે એક્સ એક્સ કહીએ, એને શું કહીએ એક્સ, આ એક્સ અને આ વાય બરાબર. અહીંયા જે આપેલું આ જે બધી વસ્તુ આ શું છે, આ બધી બધી વસ્તુ જે છે એ ઉંમર છે, ઉંમર છે. અહીંયા 10 થી 14, અહીંયા જો અહીંયા એક મિનિટ, અહીંયા 0 થી 4 વર્ષના બાળકો, આ પછી 5 થી 9 વર્ષના, પછી 10 થી 14 વર્ષના, 15 થી 19 વર્ષના, 20 થી 24 વર્ષના, એવી રીતે 80 કરતાં વધારે વર્ષના, આ બધી બધી શું આપેલી છે ઉંમર આપેલી છે. તો એક્સ અક્ષમાં શું છે ઉંમર છે, અને અહીંયા જે બધી વસ્તુ આપેલી છે, અહીંયા જે બધું આપેલું છે એ ગ્રોથ રિલેટેડ કંઈક વસ્તુ આપેલી છે, ગ્રોથ રિલેટેડ વસ્તુ. આ બાજુ કોણ છે? તો આ બાજુ જે છે એ પુરુષો છે. આ કોણ છે? આ પુરુષો છે. અને આ જે છે એ સ્ત્રીઓ છે. આ કોણ છે? સ્ત્રીઓ છે બરાબર. તો આ જે આ આખી આખી વસ્તુ જે છે પિરામિડ જેવી દેખાય છે, પિરામિડ જે, તો આને તો પોપ્યુલેશન પિરામિડ કહે છે. અને આનો પ્રશ્ન પૂછાઈ ગયો, શું પ્રશ્ન પૂછ્યો? તો જે ચિત્ર હતું એ જ આપેલું છે કે વસ્તી પિરામિડમાં પુરુષો ડાબી બાજુએ અને સ્ત્રીઓ જમણી બાજુએ છે. આ તો અહીંયા દેખાય તો છે, આ આને ડાબી બાજુ કહેવાય તો ખબર જ હશે તમને, આને જમણી બાજુ કહે, તો પુરુષો ડાબી બાજુએ છે તો આ બરાબર સાચી વાત છે, અને સ્ત્રીઓ જમણી બાજુએ છે તો એ વાત એ સાચી છે. ચિત્ર ઉપરથી ખબર પડે છે. એ ચિત્ર જો બાજુમાં આપેલું હતું તો તમને ફટાફટ જવાબ દઈ જાય, પરંતુ આ તો પરીક્ષા કે અહીંયા ચિત્ર ભિત્ર આપે નહીં. પહેલું વિધાન સાચું છે બરાબર. બીજી વાત કરીએ કે એક્સ અક્ષ પર વસ્તીનું કદ અને વાય અક્ષ પર વય જૂથ દર્શાવવામાં આવે છે બરાબર. વાય અક્ષ ઉપર શું કહે છે કે વાય અક્ષ ઉપર વય જૂથ. તો આપણે જોઈએ છીએ કે આ વાય અક્ષ એમાં વય જૂથ સાચી વાત છે કે એજ બતાવવામાં આવે છે, અને અહીંયા જે છે એ આ બીજું જે છે એ બતાવવામાં આવે છે. એક્સની અંદર વસ્તીનું કદ તો બરાબર, એ વાત પણ સાચી છે. તો બીજું પણ સાચું છે, પહેલું બંને સાચા છે. તો આપણને ખબર પડી ગઈ કે આન્સર શું આવશે, આન્સર ડી આવશે, કારણ કે પહેલાં બે સાચા હોય તો પછી આ તો સાચું દેવાનું છે. આ બેના આધારે તમે કહી શકો છો. અને પ્રથમ બંનેનો જવાબ જે છે આ ચિત્ર ઉપરથી આપવાનો હતો, પરંતુ ચિત્ર અહીંયા પરીક્ષામાં આપે નહીં બરાબર, એ ઘરે વાંચી જવાનું હોય. તો આન્સર આવશે ડી. બીજું આપણે જોઈએ કે ભારતનો વસ્તી અવલંબન ગુણોત્તર એટલે કે પોપ્યુલેશન ડેન્સિટી, સોરી પોપ્યુલેશન ડિપેન્ડન્સી રેશિયો જે છે એ વિશ્વનો જે આ પોપ્યુલેશન ડિપેન્ડન્સી રેશિયો જે છે એની કરતાં ઓછો છે. તો આપણે યાદ રાખી લો, બીજી વાર કદાચ આવો પ્રશ્ન પૂછી લે બરાબર. તો આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન મહત્વના હોય છે. અહીંયા જો તમે જોઈ શકો છો એ જ આની અંદર એ જ ને બધું આપેલું હોય છે. પોપ્યુલેશન પિરામિડ વિશે જો અહીંયા પણ આપેલું છે કે પોપ્યુલેશન પિરામિડ જે છે એને એ જ જેન્ડર પિરામિડ પણ કહે છે. એ જ જેન્ડર પિરામિડ એટલે કે જેન્ડર જાતિના આધારે ઉંમર જે છે એનો રેશિયો, જાતિના આધારે ઉંમરનો રેશિયો. એટલે તો એક બાજુ પુરુષને એક બાજુ સ્ત્રી હોય છે, આ બાજુ પુરુષ હોય આ બાજુ સ્ત્રી હોય, તો આ બધી વસ્તુ ખબર હોય છે. ઇઝ અ ગ્રાફિકલ ઇલ્યુસ્ટ્રેટેડ, ગ્રાફિકલ ગ્રાફ આલેખના માધ્યમથી બતાવવામાં આવે છે ડેટા ધેટ શોઝ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેરિયસ એજ ગ્રુપ્સ એન્ડ જેન્ડર ઇન પોપ્યુલેશન. એટલે કે અલગ અલગ વય જૂથ, અલગ અલગ ઉંમર ધરાવતા ગ્રુપની અંદર, અલગ અલગ ગ્રુપ ધરાવતા અલગ અલગ ઉંમરવાળા સમુદાયની અંદર અને જેન્ડર જાતિના આધારે પોપ્યુલેશન વસ્તીનું વર્ગીકરણ કરવામાં આવે છે બરાબર. તો આ આખી આખી વસ્તુ તમને ખબર હોય છે. બીજી વાર આવો પ્રશ્ન પણ પૂછાઈ જાય, આની ડેફિનેશન શું છે એ પૂછાઈ જાય. જો અત્યારે આ પોપ્યુલેશન પિરામિડ કીધું, તો હવે બીજી વાર એવું પૂછાઈ જાય કે એ જ જેન્ડર ગેપ અથવા તો એ જ જેન્ડર પિરામિડ એની બાબતે સાચા વિધાન પસંદ કરો બરાબર. તો હવે એની જ વાત કરે છે, આનું તે અલગ અલગ નામ છે, બધા અલગ અલગ નામ કહેતા હોય, જેમ કે તમને ખબર હોય ઘરે કંઈક અલગ નામ કહેતા હોય, શાળામાં કંઈક અલગ નામ કહેતા હોય, ભાઈબંધો કંઈક અલગ જ નામથી બોલાવતો હોય, એવી રીતે
આગળ વાત કરીએ આઈએમએફ આઈએમએફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ગુજરાતીમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય નાણાં ફંડનો એની બાબતે સાચું વિધાન કહેવાનું છે સાચામાં સાચું પહેલું વિધાન વાત કરીએ તો 2019 પછી આ આઈએમએફના ક્વોટાની અંદર મતની સહભાગિતા એટલે કે વોટ શેરના સંદર્ભે ચીન જે છે સૌથી મોટો સદસ્ય છે ચીન સૌથી મોટો સદસ્ય છે તો બિલકુલમાં બિલકુલ ખોટી વાત છે ચીન સૌથી મોટો સદસ્ય નથી સૌથી મોટો જે છે સદસ્ય એ કોણ છે અમેરિકા છે ઘણી બધી વાર આપણે ધાય હિન્દુમાં વાત કરેલી છે આઈએમએફ શું છે પહેલાં તો એક બેંક છે આઈએમએફ એક રીતની બેંક જેવું કાર્ય કરે છે શું કરે તો કે લોન આપે કોને લોન આપે તો એવા દેશને લોન આપે કે જેનું અર્થતંત્ર પડી ભાંગેલું છે જેમને જે છે એ હવે ખાવાના ઇફાફા પડે છે દેશ એકદમ પડી ભાંગેલો છે અર્થતંત્ર એકદમ પડી ભાંગેલું છે જેમ કે પાકિસ્તાન અત્યારે આઈએમએફના બેલ આઉટ પેકેજ ઉપર જ જીવે છે બરાબર ત્યાં લોન માંગવા જતા રહી છે પહેલી વસ્તુ તો આ પરંતુ આઈએમએફ એમને લોન ન આપી દે લોન આપે એની સાથે સાથે કંઈક શરત પણ મૂકે બરાબર તો અમુક પોઈન્ટ તમે યાદ રાખતા જાઓ પહેલું શું આઈએમએફ કોને લોન આપે જેનું અર્થતંત્ર પડી ભાંગેલું હોય એકદમ ખાડે જતા રહ્યો એ બધાને બરાબર ઇકોનોમી અર્થતંત્ર પડી ભાંગેલું હોય પરંતુ આઈએમએફ લોન આપે તો એની સાથે સાથે અમુક પ્રકારની શરત પણ રાખે ત્રીજી વસ્તુ જોઈએ તો આઈએમએફની અંદર વોટિંગ પાવર કઈ રીતે મળે જેટલા પણ દેશો જે છે એને વોટિંગ પાવર કઈ રીતે મળે તો વોટિંગ પાવર જે લોકો જેટલા વધારે પૈસા ભરશે એને એટલો વોટિંગ પાવર મળશે બરાબર જેટલા વધારે પૈસા ભરે એટલો વધારે વોટિંગ પાવર મળે સૌથી વધુ વોટિંગ પાવર અમેરિકાનો છે તો આમાંથી એવું કહે છે ચીનનો છે તો આ તો નીકળી ગયું અને પહેલું નીકળી જાય તો પછી આ પણ નીકળી જાય આ ડી જે છે એ પણ નીકળી જાય ઉપરોક્ત તમામ તો સાચા હોય નહીં બીજી વાત કરીએ કે આઈએમએફ જે છે એ બિન સભ્ય દેશોને પણ લોન પૂરી પાડી શકે છે બીજી બિલકુલ વાત ખોટી છે આઈએમએફ જે છે એ માત્ર સભ્ય દેશને જ લોન આપે છે જો આઈએમએફ અહીંથી લોન લેવી હોય તો પહેલાં એનું સભ્ય બનવું પડે પરંતુ અમે અહીંયા વાત કરીએ તો ભારતનો જે છે ક્વોટા જે છે એ 2.76% અને આ વોટ શેર જે છે 2.64% એ થોડુંક વિવાદવાળું છે બરાબર અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે જો ભારતનો ક્વોટા જે છે એ 2.76% છે અને અહીંયા શું આપેલું છે કે આ ભારતનો ક્વોટા જે છે એ 2.76% અને ભારતનું મતમૂલ્ય જે છે એ 2.64% તો એ વિધાન પણ સાચું છે જો હવે આપણે થોડીક વાત કરીએ ચાઇનાનું 6% છે અને મેં કીધું કે અમેરિકાનો પાવર સૌથી વધુ છે અમેરિકા પાસે 17% જેટલું છે 17% તમને એવું લાગે 17% છે તો હું એટલું વજન આપીને કેમ કહું છું એની પાછળનું કારણ હવે સમજાશે આઈએમએફની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય તો 85% બહુમતી જોઈએ તો હવે તમે જોઈ શકો છો કે અમેરિકા એકલા પાસે જ 17% છે એટલે જો અમેરિકા કોઈ વસ્તુ માટે ના પાડી દે તો નિર્ણય લઈ શકાય નહીં કેમ કારણ કે 85% બહુમતી જોઈએ તો પાછળ બીજા કેટલા પાછળ બીજા 15 તો 15માંથી 17 તો આની પાસે છે માની લો કે હવે આપણે કોઈ નવી પોલિસી બનાવવાની છે બધે બધા દેશ ભેગા થઈ જાય કે હા આવું કરવું જોઈએ પરંતુ કદાચ અમેરિકા એકલું ના પાડી દે તો પણ નિર્ણય લઈ શકાય નહીં કેમ કારણ કે અમેરિકા પાસે 17% છે અને પાસ થવા માટે તો 85% જોઈએ તો અમેરિકા એકલું ના પાડી દે તો એ 85% થાય નહીં બરાબર તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે આ બધું કેમ સમજીએ છીએ કારણ કે બીજી વાર એવો પૂછે છે કે બહુમતી આઈએમએફમાં નિર્ણય લેવા માટે કેટલો વોટ જોઈએ તો એ 85% જોઈએ અમેરિકા પાસે સૌથી વધુ છે કેટલો 17% ભારત પાસે કેટલો છે 2.76% બરાબર આ બધે બધી વસ્તુ અહીંયા આપેલી છે આગળનો ક્વેશ્ચન જોઈએ તો શું વાત કરે છે એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ એની વાત કરે છે એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ જે છે એ કોના દ્વારા વધારી શકાય છે બરાબર તો આનો એક્ઝેક્ટ મને આન્સર નથી બરાબર પરંતુ કદાચ ડી આવતું હશે બધે બધા આવતા હશે બરાબર બીજી વાત કરીએ કે એફડીઆઈની વાત કરે છે એફડીઆઈ બાબતે સાચા વિધાન કહેવાના છે એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સીધું વિદેશી રોકાણ તો કે રોકાણ પણ ચૂકવ કેશની અંદર પણ પૈસા મેળવી શકે છે પહેલું વિધાન જે છે એ સાચું છે અનલિસ્ટેડ કંપનીમાં પણ કોઈ પણ રોકાણ જે છે એ પણ એફડીઆઈ તરીકે ગણાય છે તો એ વિધાન પણ સાચું છે અનલિસ્ટેડ કંપની હોય બરાબર એટલે કે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ ન થયેલું હોય તો એ કોઈ રોકાણ મેળવે તો એને પણ એફડીઆઈમાં ગણી શકે છે તો એ પણ સાચું છે તો આના બંને વિધાન જે છે એ સાચા છે આગળ વાત કરીએ તો વાત કરે છે સાચું વિધાન કહેવાનું છે પહેલું તો એવું કહે છે કે નેશનલ વોટરવેઝ 4 and 5 ચોથા નંબરનો અને પાંચમા નંબરનો રાષ્ટ્રીય જળમાર્ગ એ કાર્યરત થયા નથી હજી એક્ટિવ થયા નથી ઇનએક્ટિવ છે હજી શરૂ થયા નથી તો એ બિલકુલ સાચું વાત છે એક બે અને ત્રણ નેશનલ વોટરવે રાષ્ટ્રીય જળમાર્ગ જે છે એ શરૂ થઈ ગયા છે પહેલાં પહેલો જળમાર્ગ જે છે એ કઈ નદી ઉપર છે ગંગા નદી ઉપર છે જે હલ્દિયા સુધી જોડાયેલો છે ક્યાં અલ્હાબાદથી હલ્દિયા સુધીનો છે એ પણ તમને ખબર હોય છે કે પ્રથમ નંબરનો જે જળમાર્ગ જે છે એ ક્યાંથી છે અલ્હાબાદથી હલ્દિયા સુધીનો છે અલ્હાબાદ ક્યાં છે અલ્હાબાદ યુપીની અંદર અને આજે હલ્દિયા જે છે એ વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળની અંદર છે બરાબર તો આ એ રીતે જોડાયેલો છે પહેલો એ પણ તમને ખબર હોય છે તો પહેલું વિધાન તો બિલકુલ સાચું છે બરાબર કે હજી ચાલુ થયા નથી એટલે કે પહેલું વિધાન જે છે એ સાચું છે તો પહેલું વિધાન સાચું તો આ તો નીકળી જશે હવે પ્રોજેક્ટ ઉન્નતિ ભારતના 12 મુખ્ય બંદરો સાથે સંબંધિત છે તો આ એ વાત પણ સાચી છે કારણ કે પ્રોજેક્ટ
પ્રોજેક્ટ ઉન્નતિ અંતર્ગત આપણે નક્કી કરેલું હતું કે ભારતના જે 12 મુખ્ય બંદરો છે કે મેજર પોર્ટ જે છે મેજર પોર્ટ એનો વિકાસ કરવાનો છે તો બીજું વિધાન પણ સાચું છે તો બીજું વિધાન સાચું હોય તો આપણે આ નીકળી ગયું હતું બરાબર તો બે તો જો કે આમે બંનેની અંદર આપેલા છે તો ત્રીજા આની ઉપર નક્કી થશે હવે જો અહીંયા સમજો કે ભારતના દક્ષિણ ભારતનો નકશો જોઈએ તો એ કંઈક આવી રીતનો છે આવી રીતનો છે બરાબર ઉત્તર ભારતમાં તો ક્યાંય બંદર આવેલા જ નથી કેમ કારણ કે ઉત્તર ભારતની અંદર દરિયો જ નથી દરિયો ન હોય તો બંદર ક્યાંથી હોય તો દક્ષિણ ભારતનો નકશો જે છે કંઈક આવી રીતનો છે અહીંયા કોણ છે ગુજરાત અહીંયા ગુજરાત છે અહીંયા મહારાષ્ટ્ર છે અહીંયા ગોવા છે અહીંયા કર્ણાટક છે અહીંયા કેરળ છે પછી અહીંયા તમિલનાડુ ને આંધ્રપ્રદેશની એ બધા દેશો છે તો આ મેં હું તમને નકશો સૂર્ય સમજાવું એનું કારણ એ છે કે ભારતની પાસે 12 મેજર પોર્ટ છે 12 મોટા પોર્ટ છે મેજર પોર્ટ જે છે એ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે અને માઇનોર પોર્ટ જે છે એ રાજ્ય સરકાર અંતર્ગત આવે છે આમાં આજે આ પશ્ચિમ બાજુ જે છે પશ્ચિમ બાજુ 6 પોર્ટ આવેલા છે અને પૂર્વ બાજુ 6 પોર્ટ આવેલા છે બે બાજુ 6 પોર્ટ આવેલા છે તો આપણને તમને ખબર હોય છે ગુજરાતની અંદર પણ એક મેજર પોર્ટ આવેલું છે કયું કંડલા જે છે સરકારી પોર્ટ છે બરાબર કચ્છની અંદર આવેલું છે એ મેજર પોર્ટ છે તો પ્રોજેક્ટ ઉન્નતિ મતલબ કે પહેલું અને બીજું બે વિધાન સાચા છે આગળ વાત કરીએ સાગરમાલાની નેની વાત કરે છે બરાબર પછી આગળ સાગરમાલા કાર્યક્રમ હેઠળ 2035 સુધીમાં કાર્યક્રમના અમલીકરણ માટે 500 પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવામાં આવેલા છે અને ચોથો વિધાન શું કહે છે કે ટ્રિબ્યુટરીઝ રાષ્ટ્રીય જળમાર્ગ વિકાસવા માટે સેતુ ભારતમનો આરંભ કરવામાં આવેલો હતો 2016ની અંદર ચોથું વિધાન જે છે એ ખોટું છે કેમ કારણ કે આજે સેતુ ભારતમ એ જે લોન્ચ કરવામાં આવેલું હતું એ 2016માં લોન્ચ કરવામાં આવેલું હતું એ વસ્તુ તો સાચી પરંતુ એનો આની સાથે લેવા દેવા નથી સેતુ ભારતમ અંતર્ગત નરેન્દ્ર મોદીએ એવો ટાર્ગેટ રાખેલો હતો શું કે ભારતની અંદર જેટલા પણ નેશનલ હાઈવે છે જેટલા પણ હાઈવે જે છે મોટા મોટા હાઈવે જે છે એને ટ્રાફિક એને જે છે એ રેલવે ક્રોસિંગ આવતો હોય એને રેલવે ક્રોસિંગ રહિત બનાવવાના છે એટલે કે જેટલા પણ જગ્યાએ હાઈવેની અંદર ક્રોસિંગ આવતો હોય રેલવે ક્રોસિંગ તો એ ક્રોસિંગ કાઢી નાખવાશે ક્રોસિંગ કાઢી અને ત્યાં બ્રિજ કે એવું કંઈક બનાવી દેવાનું બરાબર એનો ઉદ્દેશ્ય હતો તો ચોથું ખોટું છે તો આન્સર શું આવશે આન્સર આવશે 1, 2, and 3 બરાબર એક મિનિટ જો એ તમે જોઈ શકો છો સેતુ ભારતમ વિશે જો આ સ્લાઇડ મેં મૂકેલી છે સેતુ ભારતમ પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 4 માર્ચ 2016 લોન્ચ કરેલું હતું વિથ એન એમ એટલે કે ઉદ્દેશ્ય શું હતો ઓલ નેશનલ હાઈવેઝ બધા રાષ્ટ્રીય હાઈવે જે છે ફ્રી ઓફ રેલવે ક્રોસિંગ યાદ રાખવાનું નથી 2019 સુધીમાં રેલવે ક્રોસિંગ જે છે એનાથી મુક્ત કરી દેવાના છે બરાબર 2016માં આ લોન્ચ કરેલો હતો આગળ વાત કરીએ લેન્ડ દેણની તુલા એટલે શું બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર ચાલુ ખાતું એટલે શું કરંટ એકાઉન્ટની અંદર કોનો સમાવેશ થાય છે એવો પ્રશ્ન પૂછે છે તો કરંટ એકાઉન્ટની અંદર પહેલી વાત કરીએ તો વિદેશી રોકાણ એટલે શું થાય વિદેશી રોકાણ એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય એ બધે બધું ક્યારેય પણ ચાલુ ખાતામાં કરંટ એકાઉન્ટમાં આવતું નથી ઇન્વેસ્ટમેન્ટ રોકાણ જે છે એ હંમેશા કોની અંદર આવે કેપિટલ એકાઉન્ટની અંદર આવે એટલે કે મૂડી ખાતાની અંદર આવે કેપિટલ એકાઉન્ટની અંદર આવે તો ચોથું કાઢી નાખવી તો શું નીકળે છે આ બે નીકળે છે તો આની ઉપરથી જોઈએ તો ત્રીજું એના આધારે જવાબ જે છે એ નક્કી થશે તો મારા મત પ્રમાણે આનો જવાબ જે છે એ 1, 2, and 3 આવશે કારણ કે આયાત નિકાસ અને બાહ્ય સહાય જે છે આયાત નિકાસ અને બાહ્ય સહાય એ ચાલુ ખાતા અંતર્ગત આવે છે બરાબર આગળનો ક્વેશ્ચન કોની વાત કરે છે કે ઓટોમેટિક રૂટ આજે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર ઓટોમેટિક રૂટ જે છે એનો મતલબ શું હવે જો ઓટોમેટિક રૂટ એટલે શું પહેલાં તો FDIનો મતલબ શું એ સમજો FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આના મદદથી વિદેશની કોઈપણ કંપની ભારતની અંદર રોકાણ કરી શકે છે ભારતની કોઈપણ કંપનીની અંદર રોકાણ કરી શકે છે એટલે કે વિદેશમાંથી પૈસા ભારતમાં લાવી શકે છે પરંતુ આની અંદર બે રીત હોય ઓટોમેટિક રૂટ અને ગવર્મેન્ટ રૂટ કયું ઓટોમેટિક રૂટ અને ગવર્મેન્ટ રૂટ ઓટોમેટિક રૂટનો મતલબ શું ઓટોમેટિક રૂટની અંદર કે વિદેશની કોઈપણ કંપની ભારતની અંદર આવી અને તાત્કાલિક એમ જે છે એ રોકાણ કરી શકે છે એને કોઈને પૂછવાની જરૂર નહીં ખાલી RBI પાસે પૈસા જમા કરાવી દેવાના બરાબર પરંતુ ગવર્મેન્ટ રૂટની અંદર શું ગવર્મેન્ટ રૂટની અંદર કોઈ પણ કંપનીએ ભારતની અંદર FDI લાવવું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વિદેશી રોકાણ લાવવું છે ભારતની કોઈ કંપનીમાં પૈસા રોકાણ કરવા છે તો પહેલાં એને સરકારની મંજૂરી લેવી પડે ગવર્મેન્ટ રૂટ એટલે કે સરકારની મંજૂરી લેવી પડે સરકાર પાસે કોની પાસે મંજૂરી લેવા જાય આખી સરકાર પાસે લેવા જાય આખી BJP પાસે જાય તો કે ના CCEA એટલે શું કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર આની પાસે મંજૂરી આ એક કમિટી છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર એટલે કે આર્થિક બાબતોની આપણી જે કમિટી જે છે એની પાસે મંજૂરી લે અને આના હેડ કોણ હોય છે આના હેડ હોય છે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન એની પાસે મંજૂરી લે અને એ જો હા પાડી દે કે હા વાંધો નહીં લેતા તો એને મંજૂરી મળી જાય છે તો બરાબર ઓટોમેટિક રૂટ એટલે શું મેં તમને કહી દીધું કે મંજૂરી લેવાની આવશ્યકતા નથી તો અહીંયા જવાબ જે છે આવશે બિન નિવાસી રોકાણકાર એટલે કે જે ભારતનો નિવાસી નથી એટલે કે વિદેશનો કોઈપણ વ્યક્તિ જે છે એ અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવાની આવશ્યકતા નથી તો બરાબર સાચી વાત છે ઓટોમેટિક રૂટમાં મંજૂરી નથી બરાબર બીજા બધા જે છે એ ખોટું છે કે બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીને સ્વચાલિત રૂટ હેઠળ મંજૂરી મળતી નથી અહીંયાથી એમ કહે છે કે મંજૂરી મળતી જ નથી તો એવું બધું ખોટું છે બી જે છે એ સાચો જવાબ છે બરાબર પછી આ તો ફેક્ચ્યુઅલ ડેટા પૂછેલો છે કે સિંચાઈ હેઠળનો વિસ્તાર કૃષિ વિસ્તારના આશરે કેટલા ટકા છે તો એ મને ખ્યાલ નથી બરાબર તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખી શકો છો
આગળ વાત કરીએ કે આત્મનિર્ભર ભારત દરમિયાન આત્મનિર્ભર ભારત જે આપણે લોન્ચ કરેલું હતું એ કેટલા આધારસ્તંભો ઉપર કેન્દ્રિત કરે છે, એટલે કે એના કુલ પિલ્લર કેટલા છે, કુલ એના પિલ્લર કેટલા છે? તો 5 પિલ્લર છે. હકીકતમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવો ન જોઈએ, કેમ? કારણ કે આ મેન્સનો ટોપિક છે. આત્મનિર્ભર ભારત વિશે લખવાનું આવે અથવા આ બધું લખવાનું આવે તો અહીંયા આના બધે બધા પિલર જે છે એ લખી અને ડિટેલમાં સમજાવવું જોઈએ, પરંતુ પ્રિલિમ્સમાં પૂછી લીધું તો આ એક અદ્ભુત વાત કહેવાય, બરાબર? કારણ કે પાંચે પાંચ પિલર જે છે એ મેન્સમાં ડિટેલમાં સમજાવવાનું. તો પાંચે પાંચ પિલર કહે છે હું તમને બતાવવા માંગીશ. આ 1 2 3 4 5 પાંચે પાંચ પિલર તમે જોઈ શકો છો. પહેલો તો પિલર કયો છે? તો કે ઇકોનોમી. બીજો કયો છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્રીજો છે આ સિસ્ટમ. ચોથો છે ડેમોગ્રાફી. અને પાંચમા નંબરનો છે ડિમાન્ડ, બરાબર? આ બધા જ્યારે આ કરંટ અફેર્સમાં હતું ત્યારે મેં ધ હિન્દુની અંદર આ ડિટેલમાં સમજાવેલું હતું શું હતું, તો અત્યારે વાત કરીશું નહીં. પાંચ પિલર છે એટલું અત્યારે ખાલી યાદ રાખો. આગળનો ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેનો જે સીપીઆઈ જે છે એટલે કે સીપીઆઈ આઈડબલ્યુ, અહીં તમે એક વસ્તુ નોટ કરશો. શું નોટ કરશો? કે સીપીઆઈ આઈડબલ્યુ જે છે ખાલી આ એક જ ટોપિકમાંથી બે ક્વેશ્ચન પૂછાઈ ગયા. એક તો આવડો અને આ પહેલાં હમણાં જે ગયો તો લેબર બ્યુરો દ્વારા આના જે આંકડા આપવામાં આવે છે એ, બરાબર? તો એક જ ટોપિકમાંથી બે ક્વેશ્ચન પૂછાઈ ગયા, બરાબર? તો આમાં શું પૂછેલું છે કે સીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડસ્ટ્રીયલ વર્કર એની બાબતે સાચા વિધાન કહેવાના છે. પહેલું એમ કહે છે કે આધાર વર્ષ સુધારી અને 2017 કરવામાં આવ્યું છે. બીજું કે આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થું જે છે એ વધારવામાં આવ્યું છે. અને ત્રીજા નંબરનું કહે છે તેનો કે દર 5 વર્ષે શ્રેણી સુધારવાનું છે. હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે આ એનું આધાર વર્ષ જે છે એ 2017 નથી, 2017 છે નહીં. એનું આધાર વર્ષ કયું છે? 2016 છે. 2016 એટલે પહેલું વિધાન જે છે એ ખોટું પડી જશે. શું થશે? પહેલું વિધાન ખોટું પડી જશે. પહેલું વિધાન ખોટું પડશે એટલે તાત્કાલિક સુધી તમે જવાબ સુધી પહોંચી જશો. 2 અને 3 જે છે એ સાચો વિધાન છે, કારણ કે 2017 નથી, 2016 છે. આગળ જોઈએ કે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. પહેલાં કે આમાં 5 વર્ષથી નીચેના બાળકો એની તપાસ કરવામાં આવે છે. અને બીજું એવું કહે છે કે કુપોષણ સ્તરના કુપોષણ એટલે કે માલ ન્યુટ્રિશન. કુપોષણને ઇંગ્લિશમાં શું કહે? માલ ન્યુટ્રિશન. કે મતલબ કે કુપોષણ એટલે એવા લોકો, એક રીતે એકવાર તો એક એવી વસ્તુ આવેલી હતી, એક બાળકને પૂછવામાં આવ્યું કે ગરોળી શું છે, તેણે એમ કીધું કે ગરોળી જે છે એ કુપોષણનો શિકાર છે, કુપોષણનો શિકાર છે. હકીકતમાં એ મગર હતો. એ કોણ હતું? મગર હતું, પરંતુ એ કુપોષણ થઈ ગયું એટલે એ ગરોળી થઈ ગઈ, બરાબર? તો આવા જોક્સ પણ આવતા હોય છે. અને ઘણી બધી વાર તો અમુક લોકો તો એ કહેતા કે જે કુપોષિત ગર્લ હોય, કુપોષિત ગર્લ, કુપોષણનો શિકાર બનેલી જે છોકરી હોય અને એ જો વાવાઝોડાની અંદર બહાર નીકળી જાય, સાયક્લોનની અંદર બહાર નીકળી જાય તો એ ઉડવા માંડે, એ ઉડીને ક્યાંક બીજા દેશ જતી રહે, બરાબર? તો આવા જોક્સ પણ આવતા હોય છે. તો કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન આપણે ગુજરાત સરકારે લોન્ચ કરેલું છે કે કુપોષણમાંથી આપણે બહાર નીકળી જવું છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ કુપોષણ હોવું જ ન જોઈએ. ખાસ કરીને કુપોષણ માલ ન્યુટ્રિશન જે છે એ મહિલાઓની અંદર જોવા મળતું હોય છે, ખાસ કરીને કિશોરીઓની અંદર, એટલે કે કિશોરીઓની અંદર, મહિલાઓની અંદર, એની અંદર જોવા મળતું હોય છે. તો મને તો આના બંને જે વિધાન જે છે એ સાચા લાગે છે, એટલે એ અને બે એ જવાબ આવશે, બરાબર? પછી અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત 60 કિલો અનાજ આપવામાં આવે છે, એ કોને અનાજ આપવામાં આવે છે એ ખ્યાલ નથી મને, તમને કોઈ ખ્યાલ હોય તો તમે કહી શકો છો. આગળ વાત કરીએ વસ્તુ અને સેવા કર. વસ્તુ અને સેવા કર હવે આમાં ગુજરાતી બોલો તો કેટલી ખબર નહીં પડી હોય, પરંતુ આને કહેવાય જીએસટી. આ ટૂંકમાં જીએસટીની વાત કરે છે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એનું આનું ગુજરાતી કર્યું ગુડ્સ એટલે વસ્તુ, સર્વિસીસ એટલે સેવાઓ, અને ટેક્સ એટલે કર, બરાબર? એની બાબતે કયું વિધાન સાચું નથી, એટલે કે જીએસટી બાબતે કયું વિધાન સાચું નથી, તે કયું વિધાન જે છે એ સાચું નથી. ગંતવ્ય સ્થાન પર આધારિત છે. ગંતવ્ય સ્થાન એટલે શું? ગંતવ્ય સ્થાન એટલે કે ડેસ્ટિનેશન, જ્યાં એનો નિકાસ થતો હોય, એટલે કે જ્યાં લાસ્ટ એનું સ્થળ હોય, લાસ્ટ સ્થળ, ત્યાં એની ઉપર એ આધાર રાખે છે, બરાબર? એટલે કે ડેસ્ટિનેશનવાળું છે તો એ વિધાન તો સાચું છે. જ્યાં એનું ડેસ્ટિનેશન હોય ત્યાંથી તે એને ઉઘરાવવામાં આવે છે. જ્યાં વસ્તુ જે છે એ અંતમાં પહોંચે ત્યાંથી એને એ કર ઉઘરાવવામાં આવે છે, તો પહેલું વિધાન સાચું છે. તે ઉદ્ભવ સ્થાન આધારિત હોય છે. બીજું એવું કહે છે કે તે ઉદ્ભવ સ્થાન આધારિત હોય છે. આ ત્રીજું શું કહે છે કે તે પરોક્ષ કરવેરો છે, તો એ વિધાન પણ સાચું છે. પરોક્ષ છે એટલે કે ઇનડાયરેક્ટ છે, તો એ વાત તો સાચી છે, ઇનડાયરેક્ટ હશે. પછી તે વપરાશવેરો છે. વપરાશ એટલે કે કન્ઝપ્શનવાળું છે, તો એ વિધાન પણ સાચું છે, એટલે કે આ વિધાન પણ સાચું. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કયો? તે ઉદ્ભવ સ્થાન પર આધારિત છે, કે ઓરિજિન ઉપર આધાર રાખતું નથી. તે ઓરિજિન ઉપર આધાર નથી રાખતું, તે કોની ઉપર? ડેસ્ટિનેશન ઉપર આધાર રાખે છે. વસ્તુનો ઉદ્ભવ ક્યાંથી થયેલો છે, એનું ઉત્પાદન ક્યાંથી થયેલું છે, એની હારે એને કંઈ લેવા દેવા નથી. એનો અંત ક્યાં થાય છે એની સાથે લેવા દેવા છે, બરાબર? ઓરિજિન સાથે કોઈ લેવા દેવા નથી. આગળ વાત કરીએ ભારતનું જે વિદેશી હુંડિયામણ. વિદેશી હુંડિયામણ એટલે શું? એટલે કે ફોરેન એક્સચેન્જ. ફોરેન એક્સચેન્જ એટલે શું? એટલે ફોરેક્સ. ફોરેક્સ જે છે એનો ભાગ, નીચેનામાંથી કઈ વસ્તુ એ ફોરેક્સનો ભાગ નથી, એ તમારે કહેવાનું છે. તો ફોરેન કરન્સી એસેટ્સ એ તો છે તે, ગોલ્ડ રિઝર્વ એ પણ છે તે, અને ટ્રેન્ચ, અહીંયા એક બીજી વસ્તુ આવે છે ટ્રેન્ચ. ટ્રેન્ચ પણ એનો ભાગ છે. ટ્રેન્ચ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. ધ હિન્દુમાં એમાં મેં ચલાવેલું છે, તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરી શકો છો. બીજી વાત કરીએ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ, એસડીએસ, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ, તો આ પણ એનો ભાગ છે. તો કયો ભાગ નથી એવું કીધેલું છે, તો બધે બધા ભાગ છે. તો હવે આમાં એટલે મારા મત પ્રમાણે જે ડી ઓપ્શન જે છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એ નહીં, પરંતુ એની બદલે ઓપ્શન એવો આવવો જોઈએ કે ઉપરના બધા જ, કારણ કે આ બધે બધા જે છે એ એનો ભાગ છે, બરાબર? આગળ વાત કરીએ કે આઝાદીની પૂર્વે આ જે જમીન મહેસૂલ પદ્ધતિ જે છે, જમીન મહેસૂલ પદ્ધતિ એની બાબતે આ
આખા ગામને એક જ એકમ તરીકે ગણ્યું હતું, આખે આખા ગામને એક એકમ તરીકે કોની અંદર ગણ્યું હતું, તો થોડાક દિવસ પહેલા જ આપણે વાત કરી હતી મહાલવારી પદ્ધતિની અંદર, મહાલવારી પદ્ધતિની અંદર થોડાક દિવસ પહેલાં જે મેં આ એક વિડીયો બનાવેલો હતો કે બધા લોકોને, ઘણા બધા લોકોને કન્ફ્યુઝન રહેતી હોય છે કે કાયમી જમાબંધી પછી આ મહાલવારી અને રૈયતવારી આ બધે બધી પદ્ધતિ શું છે, તો એ બધા વિશે મેં કમ્પેરિઝન કરીને ડિટેલમાં આજે એક બે દિવસ પહેલાં જ ચલાવ્યું હતું અને એમાંથી જે આ એ પ્રશ્નનો આન્સર આપી શકું છું. પછી બીજી વાત કરીએ કે ભારતમાં રેપો રેટ જે છે એ રિવર્સ રેપો રેટ કરતાં ઓછો છે, તો એ વાત સાચી છે. ભારતમાં બેંક રેટ એ રેપો રેટ કરતાં વધુ છે, તો એ વાત પણ સાચી છે. ભારતનો CRR જે છે એ રેપો રેટ કરતાં ઓછો છે, તો એ વાત પણ સાચી છે. તો આન્સર શું આવશે, 1, 2, 3 બરાબર. અહીંયા તમે બધે બધા રેટ જે છે એ જોઈ શકો છો બરાબર. જો CRR જે છે એ 3% છે, CRR 3% છે, CRR અને રેપો રેટ જે છે 4% છે. તો CRR જે છે એ રેપો રેટ કરતાં ઓછો છે બરાબર, સાચી વાત છે. અને આ રિવર્સ રેપો રેટ જે છે એ 3.35% છે અને રેપો રેટ જે છે એ 4% છે. તો બરાબર એ વાત પણ સાચી કે રિવર્સ રેપો રેટ જે છે, રિવર્સ રેપો રેટ એ રેપો રેટ કરતાં ઓછો છે બરાબર. તો ત્રણેય સાચા આવશે. બાકી તમારે જાણવું હોય કે રેપો રેટ શું છે, કોલ મની શું છે, MSF શું ને આ બેંક રેટ શું ને આ બધી બધી વસ્તુ તમારા આકૃતિ દ્વારા ડિટેલમાં કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો આ વિડીયો તમે જોઈ લેજો બરાબર. બાકી તો બીજી વાત કરીએ તો ઇકોનોમીનું મેં એક અલગ જ પ્લેલિસ્ટ જ બનાવેલું છે, ઇકોનોમીના ઘણા બધા વિડીયો મેં અપલોડ કરેલા છે, એ બધે બધા તમે જોઈ શકો છો. એની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમારે જોવાય તો જોજો, બાકી નહીં જોવો તો તમારું નુકસાન થશે. આગળ વાત કરીએ સ્ટીરિલાઇઝેશન વિશે, વાત કરે છે ગુજરાતીમાં એને કહેવાય અનુત્પાદકીકરણ બરાબર, અનુત્પાદકીકરણ. હા, તો એ RBI દ્વારા આજે સ્ટીરિલાઇઝેશન કરવામાં આવે એટલે કે અનુત્પાદકીકરણ, એમાં શું કરવામાં આવે તો એમાં મોટા મોટી મેઇન વાત એ છે કે જ્યારે ભારતની અંદર શું થઈ જાય, તો કે જે ફોરેન કરન્સીનું પ્રમાણ વધી જાય, ફોરેન કરન્સી એટલે કે વિદેશી રોકાણ વિદેશના પૈસા ડોલરનું પ્રમાણ વધી જાય, ત્યારે RBI જે છે એ રોલની અંદર આવે છે. RBI અંદર આવે અને જે ફોરેન કરન્સી જે વધી ગઈ હોય એને ઘટાડવાનું કાર્ય કરે છે, એટલે કે ફોરેન કરન્સીને ઘટાડવાનું કાર્ય કરે છે. તો એવો ઓપ્શન ક્યાં છે, એવો ઓપ્શન જે છે એ બીની અંદર એટલે કે અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી બરાબર. અર્થતંત્ર ઇકોનોમીની અંદર વિદેશી રોકાણ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વધારે પડતું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોય ત્યારે તો વધારે પૈસા વધી ગયા હોય ને, જ્યારે વિદેશના પૈસા ડોલર વધી જાય તો ડોલર ક્યારે વધે, જ્યારે વધુ રોકાણ આવે ત્યારે, અને એ રીતે પાછું વિદેશમાંથી એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વધુ આવે ત્યારે, તો ત્યારે એને અંકુશમાં રાખવા પડે. તમને એવો પ્રશ્ન પણ થતો હશે શું કે વિદેશમાંથી વધુ રોકાણ આવે તો સારું કહેવાય, તો પણ RBI ઇન્ટરવીન કેમ કરે છે અને એ RBI જે છે એને કેમ કંટ્રોલમાં રાખે છે, તો એની પાછળનું કારણ એ છે કે જેટલા વધારે પૈસા આવશે એ ઇન્ફ્લેશન થશે, એના કારણે શું થશે, ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો થશે. બાકી આનો કોન્સેપ્ટ સમજો હોય તો ઇકોનોમીના વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. આગળ વાત કરીએ બીજો કયો ક્વેશ્ચન છે કે સેન્સેક્સમાં વધારો થાય એનો અર્થ શું છે, તો પહેલાં તો આમાં પહેલું શું કહે છે કે બોમ્બે સ્ટેક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલ તમામ કંપનીઓની શેરની કિંમતમાં વધારો, તો આ વિધાન ખોટું લાગે છે. કારણ કે બધે બધી કંપનીના શેરમાં વધારો થાય એવું જરૂરી નથી, તો અમુકમાં થાય ને અમુકમાં નહીં પણ થાય એવું જરૂરી નથી કે બધીમાં એક સાથે વધી છે. પછી કે નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEમાં નોંધણી થયેલી તમામ કંપનીના શેરમાં વધારો, તો આ પણ જરૂરી નથી કે તમામમાં થઈ જાય. અને અહીંયા પણ એવું જ કીધેલું છે કે તમામ કંપનીમાં, તો મારા મત પ્રમાણે આનો જવાબ જે છે D આવશે, ઉપરોક્ત એક પણ નહીં કે તમામની વાત કરે છે, પરંતુ કદાચ અલગ પણ હોઈ શકે છે બરાબર, કારણ કે તમામ આવવું જોઈએ નહીં. આગળનો પ્રશ્ન જોઈએ તો વાત કરે છે શું કે 1991 આર્થિક સુધારા ઇકોનોમિક રિફોર્મ જે થયેલા હતા, ઇકોનોમિક રિફોર્મ એ જે આપણે 1990ની અંદર LPG નીતિ અપનાવેલી હતી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણની, ઉદારીકરણની એ બધી નીતિ અપનાવેલી હતી, તો એની બાબતે આપણે નિકાસ વધારી હતી એટલે કે એક્સપોર્ટ વધાર્યું હતું, આપણે શું કર્યું હતું, એક્સપોર્ટ વધારવામાં, અને તેની સાથે સાથે આપણે આયાત પણ વધાર્યું હતું, વિદેશમાંથી મંગાવવાનું પણ વધાર્યું હતું બરાબર. વિદેશમાંથી આપણે વધુ ને વધુ વસ્તુ મંગાવતા હતા એટલે કે આયાત પણ વધારી હતી. એની પાછળનું કારણ શું હતું, તો એની પાછળનું કારણ એ હતું કે ઘરેલું બજારની અંદર સ્પર્ધા ઊભી કરવાનો, એટલે કે ડોમેસ્ટિક માર્કેટની અંદર સ્પર્ધા જે છે, કોમ્પિટિશન જળવાઈ રહે એનો ઉદ્દેશ્ય હતો બરાબર. આ 11th ની ઇકોનોમીની NCERT જે છે એમાં આપેલું છે બરાબર. આગળ વાત કરીએ તો શું વાત કરે છે કે RBIના મત પ્રમાણે નીચેમાંથી કઈ મૂડી છે એ ખાતાનો હિસ્સો છે, કઈ મૂડી ખાતાનો હિસ્સો છે. મૂડી ખાતું એટલે કેપિટલ એકાઉન્ટમાં કઈ વસ્તુ આવે એની વાત કરે છે. કેપિટલ એકાઉન્ટમાં તો અહીંયા પહેલી વસ્તુ જોશો તમે ત્રીજા નંબરની, એક મિનિટ, અહીંયા તમે ત્રીજા નંબરની વસ્તુ જોશો કે વિદેશી પોર્ટફોલિયો રોકાણ, FPI ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ. તો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ જે છે એ મૂડી ખાતામાં, કેપિટલ એકાઉન્ટમાં નો આવે, કેપિટલ એકાઉન્ટમાં આવશે નહીં, પરંતુ એ ક્યાં આવે, એ તો કરંટ એકાઉન્ટની અંદર, એટલે FPIને કાઢવાની કોશિશ કરવી તો ત્રીજું નીકળી જાય તો આ બે નીકળી જાય બરાબર. તો બેમાં આપેલા છે એટલે નક્કી શું થશે, એક અને ચાર જે છે એ નક્કી કરશે. તો ઇન્વિઝિબલ ગુડ્સ એ પણ કેપિટલ એકાઉન્ટમાં આવે ને એટલે કે મૂડી ખાતામાં ન આવે. આ જે છે આ પણ કોની અંદર આવે, તો કે આ ચાલુ ખાતાની અંદર આવે. તો ચોથું પણ નીકળી જશે, અને ચોથું નીકળી જાય તો આ નીકળી જાય, તો જવાબ ખાલી આ આવશે, બી, એટલે કે માત્ર બે. પરંતુ ઘણી બધી વાર પરીક્ષામાં તમને એવું લાગતું કે ચાર વિધાને પણ ખાલી આ જ સાચું હશે, એટલે તમારું મન જે છે માનતું ન હોય, તમારું દિલ જે છે એમ કહેતું કે નાના એટલા આટલા બધા આપ્યા આ એક જ સાચું હશે, એટલે ઘણી બધી વાર એવું પણ થતું હોય. હવે જો અહીંયા તમે સમજવાની કોશિશ કરો, કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટનો બહુ સારો એવો ચાર્ટ જે છે આપેલો છે. કરંટ એકાઉન્ટ એટલે ચાલુ ખાતું અને કેપિટલ એકાઉન્ટ એટલે કે મૂડી ખાતું. ચાલુ ખાતાની અંદર
અંદર વિઝિબલ ગુડ્સ પણ આવે અને ઇનવિઝિબલ ગુડ્સ પણ આવે. વિઝિબલ એટલે કે જે જોઈ શકીએ, આપણે જોઈ શકીએ એવી ક્રૂડ ઓઇલ જોઈ શકીએ, કાર, પછી મોબાઈલ, કોમ્પ્યુટર, ગોલ્ડ, આ બધી વસ્તુ વિઝિબલની અંદર આવે. બધી બધી સર્વિસીસ એટલે કે સેવાઓ, સેવાઓને આપણે જોઈ શકતા નથી, સેવાઓને આપણે જોઈ શકતા નથી, બરાબર. તો એ ઇનવિઝિબલની અંદર આવે, સેવાની અંદર અલગ અલગ વસ્તુ આવે. પછી પ્રોફિટ, ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, રેમિટન્સ, ડોનેશન, ગિફ્ટ, આ બધી બધી વસ્તુ કોની અંદર આવે? ઇનવિઝિબલની અંદર. અને ખાસ કરીને તો કરંટ એકાઉન્ટની અંદર આવે, એટલે કે ચાલુ ખાતાની અંદર આવે, બરાબર. પછી કેપિટલ એકાઉન્ટમાં શું હોય? તો કે એફડીઆઈ, એફડીઆઈ, પછી એફઆઈઆઈ, પછી ગવર્મેન્ટ, ઈસીબી અને એનઆરઆઈ, ને આ બધી વસ્તુ જે છે એ કેપિટલ એકાઉન્ટની અંદર આવે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ તો આગળનો ક્વેશ્ચન કયો કહે છે કે જ્યારે પરોક્ષ કરવેરા, પરોક્ષ કરવેરા એટલે શું? એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું? ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે આપણે જે આ વસ્તુની એ બધા ઉપર આપીએ, એ અલગ અલગ વસ્તુ આપણે જે ખરીદતા હોય એની ઉપર આપીએ, જેમ કે જીએસટી. જીએસટી જેમ કે તમે પાર્લેજી બિસ્કિટનું પેકેટ ખરીદો, અથવા અત્યાર તો હાઈડ એન્ડ સીક ને ડાર્ક ફેન્ટસીની અલગ અલગ આવી ગયા છે, અથવા બિસ્કિટ જ નહીં, તમે કંઈક બીજી ગમે એ વસ્તુ ખરીદો ખાવા પીવાની, એની ઉપર તમે જે ટેક્સ ભરો, બરાબર. સાબુ અને નાવા માટે સાબુ ખરીદો, એ બધા ગમે વસ્તુ ખરીદો, અને એની ઉપર જે ટેક્સ કર ભરવાનો હોય એ બધાને કહેવાય કે ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે કે પરોક્ષ કરવેરા કહેવાય. પરોક્ષ કરવેરા જ્યારે ઇન્કમ ટેક્સ એ બધા જે છે એ ઇન્કમ ટેક્સ એ બધા કહે છે એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ ટેક્સ છે, પરંતુ આ અત્યારે પરોક્ષ કરવેરાની વાત કરે છે. તો જો પરોક્ષ કરવેરા એ કુલ આવકના ગુણોત્તરનો ઊંચો હોય, એટલે કે ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે આ પરોક્ષ કરવેરો જે છે એ વધી જાય, એમાં ખૂબ જ વધારો થાય, ત્યારે શું જોવા મળે? તો આવા કેસની અંદર જો તમને કાંઈ ખબર ન પડતી હોય તો વિચારવાનું, પરોક્ષ કરવેરો કયો છે? પરોક્ષ કરવેરો તો કે જીએસટી. જીએસટી એક પરોક્ષ કરવેરો છે. ઇનડાયરેક્ટ ટેક્સ છે તો કે હા હા સાચી વાત, ઈજો છે. તો જો જીએસટીમાં વધારો થાય તો શું થાય? જીએસટીમાં વધારો થાય તો શું થાય? તો પહેલાં તો ભાવસ્તરમાં વધારો થાય, આ તો બરાબર સાચી વાત છે. જીએસટીમાં વધારો થાય, બધી વસ્તુનો ભાવ વધવા માંડે, તો પહેલું તો સાચું, પણ એનાથી કંઈ ફેર પડતો નથી, પહેલું બધામાં પહેલું છે, બરાબર. બીજું જોઈએ કે ધનવાન લોકો ઉપર ઊંચો કરવો છે, ધનવાન લોકો ઉપર ઊંચો કરવો છે, એને આપણે થોડી વાર માટે બાકી રાખીએ, પરંતુ કરવેરાની આવકમાં ઘટાડો, કરવેરાની આવકમાં ઘટાડો. ચોથું તો આવશે જ નહીં, ચોથું નહીં આવે, કેમ? કારણ કે હવે કરવેરામાં વધારો થયો છે, બરાબર. કરવેરામાં વધારો થયો છે તો સરકારને તો આવક તો વધશે જ તેને. માની લો કે જીએસટીમાં સરકારે વધારો કરી નાખ્યો, જીએસટીનો કોઈ વસ્તુ જે છે એ જીએસટીના 5% સ્લેબમાં હતી, 5%, 5% કાઢીને 28% નાખી દીધી, 5% કાઢીને 28% નાખી દીધી, તો સરકારને તો સરકારની આવકમાં તો વધારો થશે ને. સરકારનું રેવન્યુ, સરકારની આવક, સરકારનું ઇન્કમ ટેક્સનું રેવન્યુ એમાં વધારો થશે, બરાબર. પણ આ એક ઘટાડો કીધો છે એટલે ચોથું તો આવશે જ નહીં. તો ચોથું કાઢવી તો એ અને બીમાં પછી, એ અને બીમાં તો બેમાં એક તો આપેલું છે, તો હવે કાં બે સાચું હશે ને કાં ત્રણ સાચું હશે. તો એકમાં એવું કીધું છે કે ધનવાન લોકો ઉપર ઊંચો બોજ પડશે અને ગરીબ લોકો ઉપર ઊંચો બોજ પડશે. તો હવે અહીંયા આપણે હમણાં જોયું હતું કે જીએસટીમાં વધારો થાય, જીએસટીમાં વધારો થાય, એટલે માની કે કોઈ વસ્તુ 5% હોય એમાંથી કાઢી અને 28% નાખી દે. જીએસટી બિસ્કિટ ને એવી બધી વસ્તુ, મતલબ કે ટૂંકમાં આપણે જે વસ્તુ રોજબરોજની વાપરતા હોય એની ઉપર લાગે. હવે માની લો કે કોઈ બિસ્કિટ જે છે એ 5 રૂપિયા મળતું હતું અને પછી 50માં મળવા મળ્યું, તો અમીર લોકોને જ કંઈ ખબર ન પડે, એને જ કંઈ ફેર ન પડે, એ તો પહેલાં 5 વાપરતા હતા હવે 50 વાપરે, બરાબર. અમીર અમીર કહેવાય, એને કંઈ ફેર ન પડે આવી નાની નાની વસ્તુથી, તો અમીરને કંઈ ફેર પડતો નથી, ગરીબ લોકોને ફેર પડે. તો આન્સર આવશે 1 એન્ડ 3, બરાબર, 1 એન્ડ 3. કારણ કે અમીર લોકોને એટલી બધી વસ્તુનો ભાવ વધે તો એમને તો શું કે બહુ પૈસે છે આપણે પાસે, એવી રીતે એમને તો ગણકારી નહીં આવી બધી વસ્તુ, બરાબર. આગળનો ક્વેશ્ચન જોઈએ તો કોની વાત કરે છે કે એક મિનિટ, ખાલી જગ્યા એટલે કે દેશમાં ચીજ વસ્તુઓની સેવાઓમાં એક સમાન માત્રાની ગણતરી, માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવું, તો આનો આન્સર આવશે પર્ચેસિંગ પાવર પેરિટી. પર્ચેસિંગ પાવર પેરિટી એનો મતલબ શું? એનો મતલબ એમ કે ફોર એક્ઝામ્પલ આપણે એક વસ્તુ સમજીએ કે ભારતની અંદર એક રૂપિયો એની કિંમત કેટલી છે? $70. આપણે માની લઈએ કે $70 છે, એક રૂપિયો એની કિંમત કેટલી છે? $70. તો હવે આની મદદથી આપણે સમજીએ કે $10 જે છે, $10ની કેટલી થઈ જાય? $10ની થઈ જાય $700, $10ની $700. તો હવે આપણે સમજીએ કે ભારતની અંદર 10 રૂપિયાથી શું આવી શકે? ભારતની અંદર 10 રૂપિયાથી શું આવી શકે? તો ભારતની અંદર 10 રૂપિયાથી એક પાણીની બોટલ આવી શકે, પાણીની બોટલ આવી શકે. તો શું અમેરિકામાં પાણીની બોટલના 700 રૂપિયા છે? અમેરિકામાં પાણીની બોટલના 700 રૂપિયા છે? તો કે ના ના, એ 700 રૂપિયા નહીં. એટલે કે આપણે પૈસાથી, જેટલા પૈસાથી કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ, અને અન્ય દેશની અંદર બીજા દેશની અંદર એમની કરન્સી એમની ચલણી નાણું જે છે એનાથી આપણે કઈ એટલા પૈસાથી કેટલી વસ્તુ ખરીદી શકીએ છીએ, એ જે સરખામણી જે છે એને પરચેસિંગ પાવર પેરિટી કહેવાય. શું? પરચેસિંગ પાવર પેરિટી, પીપીપી, બરાબર. આપણે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે તમે ચા પીઓ છો, બરાબર, અથવા કોઈ હોટલની અંદર અથવા તો ફોર એક્ઝામ્પલ એવું સમજો કે તમે કોઈ ઘર ભાડે રાખો છો, બરાબર. તો આપણે ભારતની અંદર ઘર ભાડે રાખીએ તો વધીને 10,000ની અંદર મળી જાય, 10,000ની અંદર ઘર જે છે આપણને ભાડે મળી જાય, બરાબર. હવે માની લો કે અમેરિકાની અંદર આપણે આ ઘર ભાડે રાખવું હોય તો અહીંયા કેટલા રૂપિયા મળ્યા, અને અહીંયા આપણે હજી આ 10,000ની ગણતરી કહી છે. તો પહેલાં તો આ 10,000 જે છે એને ડોલરમાં કન્વર્ટ કરવાના અને એનો અમેરિકા સાથે સરખામણી કરવા. આવી જ રીતે રશિયા સાથે, જાપાન સાથે, ચીન સાથે, અલગ અલગ દેશ સાથે આપણે સરખામણી કરીએ એને શું કહેવાય? પર્ચેસિંગ પાવર પેરિટી. તો આન્સર પીપીપી આવશે. એક રીતે જોઈએ તો પીપીપીનો કોન્સેપ્ટ પૂછી લીધો છે, એનો કોન્સેપ્ટ પૂછી, અથવા તો એની વ્યાખ્યા પૂછી લીધી છે. આગળ વાત કરીએ વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન અને પ્રવર્તમાન ભાવ, બરાબર, ખાલી જગ્યા અને વસ્તુઓનું પ્રવર્તમાન ઉત્પાદન અને આધાર વર્ષની કિંમત. તો આનો
તો આનો મતલબ શું થાય આનો આન્સર આવશે વાસ્તવિક જીડીપી અને નોમિનલ જીડીપી વાસ્તવિક જીડીપી અને નોમિનલ જીડીપી પહેલા જો આને ઇંગ્લિશમાં સમજવાની કોશિશ કરો એટલે કે કરંટ પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ જે કરંટ પ્રોડક્શન હશે અને એને ગુણ્યા કરંટ પ્રાઇસ કરીશું બંને કરંટ લઈશું તો આપણને રિયલ જીડીપી મળશે એટલે કે પ્રોડક્શન કેટલી વસ્તુઓનું પ્રોડક્શન થયું એને અત્યારની જે કિંમત અત્યારની જે પ્રાઇસ છે એની સાથે ગુણાકાર કરશો તો તમને રિયલ જીડીપી એટલે કે વાસ્તવિક જીડીપી મળશે પહેલી વસ્તુ એની જ વાત કરે છે અને આપણે જો એનો બેઝ યર સાથે આધાર વર્ષ સાથે એનો ગુણાકાર કરશું તો આપણને નોમિનલ જીડીપી મળશે તો આન્સર એ આવશે બરાબર તો હવે આગળનો ક્વેશ્ચન જોઈએ તો આગળનો ક્વેશ્ચન કયો છે સ્લો ડાઉન રિસેશન બૂમ મેલ્ટડાઉન આ બધાની અહીંયા ડેફિનેશન આપેલી છે એની ઉપરથી કહેવાનું છે તો પહેલાં તો જો અહીંયા શું કીધેલું છે પડતી ઘટાડો ઘટાડોનો વધારો બધામાં ઘટાડો 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 છે એક જ વધારો છે અને અહીંયા પણ વધારાવાળી એક જ વસ્તુ છે તેજી એટલે કે બૂમ માર્કેટની અંદર તેજી ક્યારે આવે તમને એક પણ ખ્યાલ આવે જ્યારે તમારી પાસે પૈસા આવી ગયા હોય અને તમે હવામાં ઉડવા લાગી ગયા હોય બરાબર બધી નવી નવી વસ્તુ ખરીદો આઈફોન ખરીદો ને લેપટોપ ખરીદો ને ઓલું ખરીદો એટલે કે પૈસા આવી ગયા હોય ત્યારે તમે થોડાક હવામાં આવી ગયા હોય ત્યારે બરાબર તો બૂમ તેજી ક્યારે આવે તેજી બૂમ ક્યારે આવે જ્યારે અર્થતંત્રમાં વધારો થાય ત્યારે એટલે કે ડી અર્થતંત્રમાં વધારો તો ત્રણમાં ડી ક્યાં છે ત્રણમાં ડી આ બે જગ્યાએ છે તો આ બે તો આન્સર આવશે નહીં બરાબર તો હવે વાત કરીએ તો આ બેમાંથી કયો આન્સર આવશે એ ગોતવાની કોશિશ કરીએ પહેલાની અંદર જો અહીંયા બીજા અહીંયા ત્રણ ને ચાર તો સેમ જ આપેલા છે એટલે પહેલાં ઉપરથી ત્યાં આધાર જે છે આપણે નક્કી કરવો પડશે કામ મંદી એટલે સ્લો ડાઉનનો મતલબ શું સ્લો ડાઉનનો મતલબ જ્યારે વૃદ્ધિદરમાં ઘટાડો થાય વૃદ્ધિદર એટલે કે ગ્રોથ રેટ જ્યારે ગ્રોથ રેટમાં વધારો થાય એટલે કે ધીમે ધીમે ગ્રોથ રેટ ઘટતો હોય બરાબર ધીમે ધીમે ગ્રોથ રેટ ખાલી રેટ દરમાં ઘટાડો થાય એને કહેવાય એટલે કે પહેલામાં શું આવશે પહેલામાં બી આવશે બરાબર તો આન્સર આપણને તાત્કાલિક મળી જશે એ મંદી કોને કહેવાય મંદી એટલે આપણે ઘણી બધી હિન્દુમાં વાત કરેલી છે કે સતત બે સાયકલ હોય એટલે કે બે ફાઇનાન્શિયલ સાયકલ હોય એની અંદર માઇનસમાં નેગેટિવ ગ્રોથ નોંધવામાં આવે એનો મતલબ કે રિસેશન મંદી શરૂ થઈ ગઈ છે જેને એક રીતે ટેકનિકલ રિસેશન પણ કહેવામાં આવે છે બરાબર તો આન્સર અહીંયા એ આવશે તેજી એટલે શું એ મેં તમને કીધું મેલ્ટડાઉન એટલે કે અચાનક તે અર્થતંત્રમાં પડતી આવી જાય અચાનક તે અર્થતંત્રમાં મંદી આવી જાય બરાબર તો એને કહેવામાં આવે છે નરમ પડવું અથવા તો મેલ્ટ ડાઉન કહેવામાં આવે છે બરાબર તો આ તમને ખબર હોવી જોઈએ આગળ વાત કરીએ આગળ શું કહે છે એક્સાઇઝ ડ્યુટી તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે તો એ બરાબર સાચી વાત છે એક્સાઇઝ ડ્યુટી જે છે એ ઉત્પાદન સમયે લેવામાં આવતો કર છે બરાબર VAT એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ અને એ આંતરરાજ્ય વેપાર પર લેવામાં આવતો તો એવું અહીંયા આંતરરાજ્યનું એવું કંઈ છે નહીં બરાબર તો બીજું વિધાન ખોટું છે અને કયું યોગ્ય જોડાયેલ નથી એવું જ કીધેલું છે તો આન્સર કયો આવશે આન્સર આવશે બી બરાબર તો આ તમને ખ્યાલ હોવો જોઈએ હવે આપણે બંનેનો જે છે થોડો કોન્સેપ્ટ જે છે એ સમજવાની કોશિશ કરીએ તો શું આવશે આન્સર જો પહેલાં તો એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી શું એ સમજો એક્સાઇઝ ડ્યુટી એટલે ભારતની અંદર કોઈ વસ્તુનું નિર્માણ પામતું હોય ભારતની અંદર કોઈ વસ્તુનું નિર્માણ થતું હોય તો એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગે છે પરંતુ જો કોઈ વસ્તુ આપણે વિદેશમાંથી કોઈ વસ્તુ લાવતા હોય તો એને શું કહેવામાં આવે એને કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે છે જો અહીંયા આપેલું છે એક્સાઇઝ ડ્યુટી રિફર્સ ટુ ધ ટેક્સ લેવિડ ઓન ધ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ વિધિન કન્ટ્રી ભારત દેશની અંદર જેનું નિર્માણ થતું હોય જેનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદિત થતું હોય એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગે પરંતુ વિદેશમાંથી કંઈક મંગાવીએ એટલે કે આપણે ઇમ્પોર્ટ કરીએ વિદેશમાંથી કંઈક વસ્તુ મંગાવીએ એની ઉપર જે ટેક્સ લાગે એને કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે છે બરાબર તો આ તમને ખબર હોવી જોઈએ હવે VAT શું છે તો વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ આ ક્યારે લગાવવામાં આવે તો આ ત્યારે લગાવવામાં આવે જ્યારે કોઈપણ વસ્તુની કિંમતમાં એટલે કે એની વેલ્યુમાં વધારો થઈ જાય ત્યારે કોઈપણ વસ્તુની કિંમતમાં એની વેલ્યુમાં વધારો થાય ત્યારે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક વ્યક્તિ છે એણે એક ઘડો બનાવ્યો ઘડો એટલે કે મતલબ કે એક માટલું બનાવ્યું બરાબર અત્યારે અમે તે ઉનાળો આવી ગયો છે એટલે બધા માટલાનું સારું પાણી પીતા હોય પણ તમે નાના ક્યાં શહેરવાળા લોકો તેમ કે નાના અમે એનું ન પીવી અમે તો ફ્રીજનું પાણી પીવી બરાબર પણ તો અત્યારે માટલું રાખીએ તો માટલું બનાવ્યું બરાબર તો માટલું બનાવીને એને માની લો કે એની કિંમત સો રૂપિયા રાખી તો આ 100 રૂપિયા ઉપર એને કંઈક ટેક્સ આપવો પડશે કંઈક શું કરવું પડશે ટેક્સ આપવો પડશે કયો ટેક્સ આપવો પડશે અત્યારે તો આપણે જોયું એક્સાઇઝ ડ્યુટી આપવી પડશે અત્યારે તો અહીંયા જોયું એક્સાઇઝ ડ્યુટી કેમ કારણ કે ભારતની અંદર એનું નિર્માણ થયું તો એક્સાઇઝ ડ્યુટી એ આપશે હવે માની લો કે આને એ કોઈ બીજા વ્યક્તિને વેચ્યું એ બીજો વ્યક્તિ પેન્ટર હતો તો એણે આ માટલા ઉપર પેન્ટિંગ કરી નાખ્યું તો હવે એ જે પેન્ટર જે છે એનો ચાર્જ જે છે એ પણ ચડાવશે 100 રૂપિયા તો ખાલી માટલાની કિંમત હતી બરાબર તો આ જે એને પેન્ટિંગ કરવાનો ચાર્જ જે છે એ પણ ચડાવશે માની લો કે એણે 130 રૂપિયા કરી નાખ્યા 130 તો આજે વધારાના 30 રૂપિયા તો આની ઉપર પણ ટેક્સ લાગશે એટલે કે આનું મૂલ્ય વધ્યું તો એની ઉપર પણ ટેક્સ લાગશે વધારાના ઉપર એને વેટ કહેવામાં આવે એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ જ્યારે એની ઉપર એની વેલ્યુમાં વધારો થાય ત્યારે બરાબર તો આવી રીતે અલગ અલગ જે વેલ્યુમાં વધારો થાય ત્યારે આવે અને ઇન્ટરસ્ટેટ એટલે કે આંતરરાજ્ય સાથે કોઈ લેવા દેવા નથી આ તો ગમે ત્યારે જેની વેલ્યુમાં વધારો થાય સપ્લાય ચેનની અંદર કોઈપણ જગ્યાએ વેલ્યુમાં વધારો થાય જેમ જેમ વધતું જાય એમ એની એ ટેક્સ છે એ લાગતો જાય બાકી આંતરરાજ્ય એની સાથે કોઈ લેવા દેવા છે નહીં
આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળનો ક્વેશ્ચન શું કહે છે? ફુગાવો ઇન્ફ્લેશનની વાત કરે છે. ઇન્ફ્લેશન બાબતે ઇન્ફ્લેશન જે છે એની અંદર શું છે? તો કે ફુગાવા દરમિયાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારને નુકસાન વેઠવું પડે છે. બરાબર, હવે આમાં તમને ખ્યાલ નહીં આવતો હોય, પરંતુ એ હું તમને ઉદાહરણથી સમજાવું એટલે ખ્યાલ આવી જશે. પગારદાર વર્ગની વ્યક્તિઓ ખરીદ શક્તિમાં વધારો થાય છે અને ફુગાવો. આ અલગ અલગ વિધાન, પહેલું વિધાન સમજવાની કોશિશ કરી. દેવાદારોને ફાયદો થાય અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. તો આમાં તમે કઈ રીતે સમજી શકો? તમે એવું સમજો કે તમે કોઈ વ્યક્તિને 2018ની અંદર કેટલા આપેલા હતા? 2018ની અંદર 1000 રૂપિયા આપેલા હતા 2018ની અંદર, અને 2020 આવી ગયું. બરાબર, અત્યારે 2021 ચાલે છે, 3 વર્ષ થઈ ગયા, હજી દેવાનું નામ જ નથી લેતો, દેતો જ નથી. પરંતુ 2021માં કદાચ દઈ ગયો, 2021ની અંદર દઈ ગયો. તો ભાવ વધારાના સંદર્ભે આપણે આ આખી આખી વસ્તુ જે છે એ સમજવાની કોશિશ કરી. તો માની લો કે પહેલા 1000 રૂપિયાની અંદર 5 શર્ટ આવતા હતા, 5 શર્ટ આવતા હતા. પરંતુ હવે 2021ની અંદર ભાવ વધી ગયો છે, બધી વસ્તુનો, શર્ટનો ભાવ વધી ગયો છે, એટલે હવે 5 શર્ટ નથી આવતા અને 3 જ શર્ટ આવે છે, 3 જ શર્ટ આવે છે. તો હકીકતમાં આપણે જોઈએ તો 2018માં તમે ઓલા વ્યક્તિને 5 શર્ટ આપ્યા હતા અને અત્યારે 2021ની અંદર તમને 3 જ શર્ટ એ પાછા આપે છે, 3 જ શર્ટ પાછા આવે છે. એનો મતલબ શું? કે જે દેવાવાળા વ્યક્તિ હશે, જે દેવાવાળા વ્યક્તિ એટલે કે જે વ્યક્તિએ ઉધાર આપેલા છે એને નુકસાન થશે, પરંતુ જે વ્યક્તિએ ઉધાર લીધેલું હશે એને ફાયદો થશે. મતલબ કે દેવાદારોને ફાયદો થાય છે જ્યારે લેણદારોને નુકસાન થાય છે. તો આ તમને ખ્યાલ આવી ગયો હશે કેમ? કારણ કે મેં તમને કીધું કે પહેલાં જે ઓલો વ્યક્તિ જે છે એને પહેલાં 5 શર્ટ મળ્યા હતા, પરંતુ હવે પાછા દેવા થયું તો હવે એને 3 જ શર્ટ દેવા પડે છે. કેમ 3 જ શર્ટ દેવા પડે છે? કેમ? કારણ કે 1000 રૂપિયાની કિંમત તો હવે ખાલી 3 શર્ટ જેટલી જ છે. તો પહેલું વિધાન જે છે એ બિલકુલ સાચું છે. જો તમને ન ખ્યાલ હોય તો ફરીથી એનું એ એક્ઝામ્પલ જો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર, કારણ કે હવે અત્યારે આ બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાનો સમય પણ છે અને આપણે આ પેપર પૂરું કરવાનું છે. બીજી વાત કરીએ, પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. જો ફુગાવો જે છે, ફુગાવો એટલે કે ઇન્ફ્લેશન જોવા મળે તો પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. તો એવું તો ઓટોમેટિક તો કઈ રીતે વધારો થઈ છે? એ જે વિધાન જે છે એ ખોટું છે. કારણ કે ફુગાવો ઇન્ફ્લેશન વધી ગયું હોય તો કંઈ એની ખરીદ શક્તિમાં ઓટોમેટિક તો કઈ રીતે વધારો થાય? એવું કંઈ થાય નહીં. પછી ફુગાવા દરમિયાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે. તો આ એ વિધાન સાચું છે. એટલે કે જેની આવક નિશ્ચિત હોય તો એને નુકસાન વેઠવું પડે છે. તો આ એ વાત સાચી છે. માની લો કે તમારે 10,000 પગાર હોય અને પહેલા ભાવ વધારો જે છે, માની લો કે બધી વસ્તુ જે છે એ ચા દસ રૂપિયાની મળતી હોય અને પછી હવે ભાવ વધારો થઈ ગયો અને ચાની કિંમત કેટલી થઈ ગઈ? 20 રૂપિયા થઈ ગઈ. તો હવે તમારે તમારું બજેટ જે છે એને થોડુંક ટૂંકાવવું પડશે, અથવા બજેટની અંદર હવે ઓકાતમાં રહીને કરવું પડશે. કેમ? કારણ કે પહેલાં માની લો કે 3 ટાઈમ ચા પીતા હતા કે હવે 20 રૂપિયા થઈ ગયા, હવે 3 ટાઈમ ન પીવે, હવે ખાલી 2 ટાઈમમાં જ ચલાવવું પડશે. તો બરાબર, એટલે કે એને નુકસાન વેઠવું પડે છે. તો ત્રીજું વિધાન સાચું છે. બીજું ખોટું છે, બીજાને કાઢવાની કોશિશ કરવી તો આન્સર તાત્કાલિક મળી જાય છે. 183 અંત્યોદય અન્ન યોજના જે છે એના વિશે વાત કરીએ તો 1-2 દિવસ પહેલાં તે ધાઈ હિન્દુમાં વાત કરેલી હતી. અંત્યોદય અન્ન યોજના એટલે શું? અંત્યોદય એટલે કે પુઅરેસ્ટ ઓફ ધ પુઅર, ગરીબ લોકોની અંદર પણ જે અંતિમ ગરીબ જે છે, ગરીબોની અંદર પણ સૌથી વધુ, માની લો કે આ બધા લોકો ગરીબ છે તો ગરીબની અંદર પણ જે અત્યંત ગરીબ છે, સૌથી વધુ ગરીબ છે, અંત્યોદય એટલે કે અંતના લોકો, એની માટેની આ યોજના હતી. 2000માં શરૂ કરવામાં આવી હતી, સાચી વાત છે. બરાબર, 35 કિલો અનાજ આપવામાં આવે છે, એ વસ્તુ પણ સાચી છે. અને આ બીજા બે વિધાન જે છે એ પણ મને તો સાચા લાગે છે, એટલે કદાચ 1, 2, 3, 4 આન્સર આવશે. બરાબર, બાકી હું પણ શ્યોર નથી. બરાબર, બાકી આપણે વાત કરેલી હતી ત્યાં હિન્દુમાં, એમાં તમે જોઈ લેજો. આગળ વાત કરીએ UIDAI, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આધાર કાર્ડની વાત કરે છે. આધાર કાર્ડનું રેગ્યુલેશન નિયંત્રણ કોણ કરે છે? બીજી વાર પ્રશ્ન એવો પૂછાઈ જાય તો એ UIDAI, એનું ફૂલ ફોર્મ પૂછાઈ જાય, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સાચું નથી, ખોટું વિધાન કહેવાનું છે. ખોટામાં ખોટું વિધાન કહ્યું છે તો એનું ખોટું વિધાન આ છે. UIDAI 8 રિજિયોનલ ઓફિસ અને 2 ડેટા કેન્દ્રો ધરાવે છે. એની 8 રિજિયોનલ ઓફિસ નથી પરંતુ 10 છે. અહીં તમે જોઈ શકો છો, જો એની આ રિજનલ ઓફિસ છે કઈ ગઈ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર, તો હવે પહેલાં તો પરીક્ષામાં તમને આવું યાદય ન હોય, આ તો અત્યારે તો અહીંયા જોઈન ગણીને કહેવાનું છે એટલે કહી શકો, પરંતુ પરીક્ષામાં આવું યાદ ન હોય. આ એક રીતનો ફેક્ચ્યુઅલ ડેટા છે, તમને આવડતો હોય તો આવડે, બાકી આવડે નહીં, પરંતુ તમે એલિમિનેશન કરી શકો છો. તો પહેલાં પહેલી વાત કરીએ તો આ UIDAI એની સ્થાપના પહેલાં એ આયોજન પંચ હેઠળ હતું. તો એ વિધાન સાચું છે. બરાબર, એ વિધાન સાચું છે કે પહેલાં એ પ્લાનિંગ કમિશન જે છે એની જ્યારે સ્થાપના થઈ તો એના આના અંતર્ગત જ એની સ્થાપના થઈ હતી. આયોજન પંચ સાથે જ તેની સ્થાપના થઈ હતી અને સરકારે તે આને એક કાયદા તરીકે, સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક પ્રતિકરણ તરીકે રચવામાં આવ્યું હતું. તો એ વિધાન પણ સાચું છે કે સરકારના કાયદા દ્વારા, વૈધાનિક સ્ટેચ્યુટરી બોડી દ્વારા. તો એ વિધાન પણ સાચું છે. ખોટું કયું છે? આ 8 વાળું ખોટું છે. આગળ વાત કરે છે રેવન્યુ ડેફિસિટ એટલે કે આમ જનતાના ઋણ અને વિનિવેશ દ્વારા પૂરું ભંડોળ પૂરું પાડવામાં આવે છે. પહેલું વાત એવું કહે છે, ફિસ્કલ ડેફિસિટ જે છે એ કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી, અને મોનેટાઇઝ ડેફિસિટ જે છે એ ખાનગી બજારમાંથી સરકાર દ્વારા લેવામાં આવતું ઋણ. તો આની વાત કરે છે. હવે જો પહેલાં પહેલી વાત કરીએ તો પહેલાં વિધાનની અંદર એક મને ખામી દેખાય છે, અહીંયા વિનિવેશનો મતલબ શું થાય? વિનિવેશનો મતલબ થાય ડિસઇન્વેસ્ટમેન્ટથી જે પૈસા આવે, ડિસઇન્વેસ્ટમેન્ટથી જે પૈસા આવે એ કોની અંતર્ગત આવે? કેપિટલ ડેફિસિટ અંતર્ગત આવી શકે, કેપિટલ ડેફિસિટ. બરાબર, પરંતુ એ તો રેવન્યુ ડેફિસિટ, મહેસૂલની વાત કરવામાં આવે છે, એટલે પહેલું વિધાન ખોટું પડશે. તો 2 એન્ડ 3 મારા મત પ્રમાણે આનો જવાબ 2 અને 3 આવે છે. બરાબર, કદાચ અલગ જવાબ પણ આવી શકે છે, પરંતુ અહીંયા ડિસઇન્વેસ્ટમેન્ટ, વિનિવેશ એ ડિસઇન્વેસ્ટમેન્ટ એ તો અહીંયા રેવન્યુ ડેફિસિટમાં તો આવી શકે નહીં. બરાબર, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ.
પછી જો અહીંયા મેં તમને કીધું કે યુઆઈડીએઆઈ પહેલાં પ્લાનિંગ કમિશનની અંતર્ગત જ વાત કરતો હતો, જો નીતિ આયોગની ખુદની વેબસાઇટમાં જવું લખેલું છે બરાબર, તો આ બધા અંદાજ હોવા જોઈએ તમને. આગળ વાત કરીએ કે આ વિશ્વેશ્વરૈયા પ્લાન, પછી બોમ્બે પ્લાન, ગાંધીયન પ્લાન અને એને બાબતે આ ક્વેશ્ચન આપેલો છે, તો એ કોની સાથે જોડાયેલું છે જોઈએ. વિશ્વેશ્વરૈયા કોણ હતા? તો વિશ્વેશ્વરૈયા જે છે એ એક મૈસૂર જે છે મૈસૂરના એક અદ્ભુત વ્યક્તિ હતા. એ જે છે એમના નામ ઉપર હતી, એમના નામ ઉપર હતી એન્જિનિયર્સ ડે જે છે એ ઉજવવામાં આવે છે વિશ્વેશ્વરૈયા ઉપર હતી. તો આ વિશ્વેશ્વરૈયા જે છે એમને શું કીધેલું હતું? એમને એવું કીધું હતું કે કૃષિમાંથી ઔદ્યોગિક તરફ, કૃષિ તરફથી આગળ વધી અને ઉદ્યોગોની અંદર જવું જોઈએ બરાબર. મૈસૂરના દિવાન હતા, એ મૈસૂરના દિવાન પણ હતા બરાબર, અને એમનું ઇકોનોમીની અંદર ઘણું બધું યોગદાન છે. તો પહેલામાં એ આવશે બોમ્બે યોજનાની અંદર શું થયું હતું? તો બોમ્બે યોજનાની અંદર બોમ્બેના જે મોટા મોટા ઉદ્યોગગૃહો હતા, ઉદ્યોગપતિ ટાટા અને બિરલા એ બધા, એ સમયમાં 1947ના સમયમાં આ બધી યોજના 1947 સમયની જ છે બરાબર. એ બધા લોકો ભેગા થયા અને એમ કીધું કે આપણે પ્લાનિંગ કરીએ, આયોજન કરીએ, ભારત દેશનો વિકાસ કઈ રીતે કરો એનું આયોજન કરીએ. તો બોમ્બેના મોટા ઉદ્યોગપતિ, તો બી સાચું છે. ગાંધીયન યોજનાએ શું કીધું હતું? ગાંધીયન યોજનાએ એવું કીધું હતું કે આપણે જે છે એ કુટીર ઉદ્યોગો એટલે કે કોટેજ ઇન્ડસ્ટ્રી અને લઘુ ઉદ્યોગો એટલે કે સ્મોલ જે નાના નાના ઉદ્યોગો એની ઉપર ફોકસ કરવો જોઈએ. તો એ આ ત્રીજાની અંદર સી આવશે. અને આર્થિક કાર્યક્રમ સમિતિ એટલે કે ઇકોનોમિક પ્રોગ્રામ જે છે એની અંદર આ ડી આવશે બરાબર. તો બધા આ એ બી સી ડી આ બધા સાચા જોડેલા છે, એ બી સી ડી આવશે. આગળ વાત કરીએ આ અકોન્જો ઇવેલિયા એ કોણ છે? અત્યાર ચર્ચામાં હતા તો એ WTO જે છે, WTO એના વડા બનેલા છે, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જો તમે જોઈ શકો છો, આ એમનો ફોટો પણ જોઈ શકો છો બરાબર. આ એ વ્યક્તિ છે બરાબર, નોજોકી ઓકાન્જોવાલા. આ નામ તો બધું હાઈ લેવલનું છે બરાબર, એ છે લખેલું છે, તમે ખ્યાલ આવી ગયો છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ તો આગળનો ક્વેશ્ચન કયો છે? તો એ વાત કરે છે કે રેવન્યુ બજેટ એટલે કે છે મહેસૂલી બજેટ જે છે એની અંદર કન્સિસ્ટ ટ્રાન્ઝેક્શન ધેટ યર ઇમ્પ્લિકેશન અપ ટુ 1 યર, એટલે કે એક વર્ષ સુધીના જે ટ્રાન્ઝેક્શન હોય, એ રેવન્યુ બજેટ મહેસૂલી બજેટમાં આપવામાં આવે છે. બીજું વાત કરે છે કે કેપિટલ બજેટ એની અંદર એક વર્ષ કરતાં વધારેના જે ટ્રાન્ઝેક્શન હોય, એક વર્ષ કરતાં વધારે જેની અસર જોવા મળવાની હોય એ કેપિટલ બજેટ એટલે કે મૂડીનું બજેટ હોય એમાં આપવામાં આવે છે. અને ત્રીજામાં એવી વાત કરે છે કે રેવન્યુ બજેટ મહેસૂલી બજેટ જે છે એની અંદર રેવન્યુ રિસિપ્ટ એટલે કે જે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ એ બંને હોય છે, જ્યારે કેપિટલ બજેટની અંદર માત્ર ખર્ચ જ હોય છે. તો બીજું વિધાન ખોટું છે, ત્રીજું વિધાન ખોટું છે. કેમ? કારણ કે કેપિટલ બજેટ જે છે એની અંદર પણ કેપિટલ એક્સપેન્ડિચર અને કેપિટલ રેવન્યુ કેપિટલ આવક અને ખર્ચ બંને હોય બરાબર. તો ત્રીજું ખોટું છે, ત્રીજું કાઢવાની કોશિશ કરો. તો મારા મત પ્રમાણે આનો આન્સર આવશે 1 and 2 બરાબર. તો ઇકોનોમીના જેટલા હતા કોન્સેપ્ટવાળાની બધા એ બધા મેં સોલ્વ કરવાની કોશિશ કરેલી છે. બાકી તમારે ઇકોનોમી ડિટેલમાં સમજવું હોય તો ઇકોનોમીનું મેં એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે બરાબર. ઇકોનોમીનું પ્લેલિસ્ટ અને ઇકોનોમીના ઘણા બધા વિડીયો મૂકેલા છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સારું લાગે તો જોજો, ન સારું લાગે તો ન જોતા.